के बापू आपने बच्चे बताया राम सर बोल दिया हनुमान जी महाराज की रामचंद्र भगवान की सतगुरु भगवान की नमः पार्वती पति हर हर બાપુ હાજર છે તો પ્રથમ તો પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરી સદવા બાબાના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત તમામ સંતો બ્રહ્મદેવતાઓ તમામ કલાકાર મિત્રો વસંત બાપુના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરીએ છીએ દાદબાપુ આજ બધા કલાકારો ભાવથી આનંદથી હેતથી જે ગણો એનાથી આજ કોઈ બાપુ કલાકારોને હરખનો પાર નથી કારણ કે એક તો અખેગઢ મંડળના પોતે મહંત હતા અને એમાંય કુંભમાં આવી કૃપા થાય એના ઉપર અને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર એમનું જેને બિરુદ મળે
એવા વસંત બાપુને લાડ લડાવવા માટે આજ બધા આવ્યા છે. હું તો મને એ ખબર પડે કે અખેગઢ ખૂબ ભાગશાળી કહેવાય કે ગામમાં એક આવા સંત એક સાધુ હોય એને લીધે કેટલી વાર બાપુના દર્શન થાય છે, કેટલી વાર બાપુ આ ગામમાં આવતા હશે. બેસો બેસો, બેસવાનું છે થોડી વાર. મેરાણભાઈ, મેરાણભાઈ જ્યાં હોય ત્યાંથી પાછા અહીંયા આવી જાય, મારે એમને રજૂ કરવાના. અમારે સંચાલન અનુભવ હતું જ નહીં, આ તો કોઈ નહોતું, મેં શરૂ કરી દીધું હમણાં. બાકી અમારું તો અહીંયા ઘર છે, પણ વાત એ છે કે વસંત બાપુના ફળિયામાં એવી સમાધિઓના કંઈક ધૂપ એવા થયા હશે, ધ્યાન સ્વામી બાપાની એવી કૃપા વરસી હશે, અને એટલે અખેગઢને કહેવા ગયો સાહેબ અમથો અમથો એ આનંદ આવે છે. નહીતર બાપુને ગામમાં સાહેબ અમસ્તા લાવો એ હારા હારા માણસો તૂટી જાય, પણ આ બાવલીઓ જેને ભાવ હોય ને એની ભેગો હોય છે ભલામાના. અને ગોતવા જાવ તો જડે નહી ગોત્યો, આ છે ગહન ગોવિંદો રે. આ ગોતવા જાવ તો જડે નહી ગોત્યો, આ છે ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તો ને હાથ વગો છે, ઈ છે પ્રેમ પરખંધો રે. પણ હવે આ દેવ ને દીવો એ ધૂપ શું દેવો, આ દેવ ને દીવો એ ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજ મારે, મોજ મારે, મોજ મારે રે, મોજ મારે, મોજ મારે. હવે આમ હલન ચલન ન કરતા વસંત બાપુ, કામ હોય તો સાઈડમાં બેસજો, અમે આનંદ કરવા આવ્યા છીએ. અને તમે અમને જે ભેટ દેવાના છો એ પાર્સલ ઓલા ગોદડાની બધું, હા સવારમાં બધાને કવર તો દેવા જોઈએ ને. બધા કેટલા કલાકારો આવ્યા છે, ભલે કાંઈ નહીં બાપુ, પણ ગાડી ભાડા તો થાય ને બાપા કઈ. હા ખરેખર પૂન કહેવાય ને, આ વડીલો બેઠા બધાને ખબર છે, બાબરિયા દરથી અમારા વડીલો આવ્યા છે આજુબાજુના ગામમાં. આ ખરેખર કહું તમને, આ એટલા કલાકારોનું ખાલી બજેટ ગણીએ ને તો સમાજના સમૂહ લગ્ન થઈ જાય. આ પ્રેમથી થાય. એક નાનો દાખલો દઈ અને મારે ભાઈને રજૂ કરવા છે. કાગબાપુનું જે ગીત છે એની એક પંક્તિ લઈ અને બે જ મિનિટનો એક પ્રસંગ અનુભવ મારે લેવો છે. મારે થોડુંક તો મન થાય ને કે હું બોલું, નહીતર ખરેખર આ બાપુને હિસાબ મેં પ્રોગ્રામ કેન્સલ કર્યો ભાઈ. આ મારે કચ્યાનો પ્રોગ્રામ કયો આ. ઘણી રાહ જોઈ છે, પણ હવે પણ પાછું વળી મેળે આવી ગયું. હામાવાળાએ રાજી થયા કે વાંધો નહીં, પછી આપજો તારીખ. અનુભાઈ એવું નક્કી કર્યું આ તારીખ મને કેન્સલ કરીને બીજી તારીખ કવિ આપો ને ત્યારે હું અડધા લઈ. એટલે મારે વસંત બાપુ કેટલા નાખ્યા ગણો. પણ એની વાત એટલી છે કે એટલો સમય બાપુના સાનિધ્યમાં જે રહેવા મળે ને, હું બિલકુલ રૂડું નથી લગાડતો. કાયદેસર પ્રાર્થના ભગવાનને એટલું કરું કે જેટલા બાપુ હારે રહે છે ને એ જીવાય એવું અમારે ચોપડે લખજો, બાકો તમે ડોટો દે છે ભલામણા બધે. પણ આ વાત કેની છે, ભાઈ એને ભરોસે રેવાણીજી, એ
બસ આના ભરોસે રહેવાય. જે સમાધિના આશીર્વાદ થી કાક બાપુ ને ગુરુસ્થાન તો આજ નહીં તો એ સમાધિમાં બેઠા હશે એની ઉપર કવિ કાક બાપુ ને કઈક અનુભવ થયો હશે ત્યારે લખાણું હશે ને કે એના ભરોસે રહેવાય. બિલકુલ અહીંયા સારી વાત, બીજી કઈ ખોટું લગાડવાની વાત નહીં, પણ હું તો એ કહું કે આ વસંત બાપુની જેને કંઠી હશે, જેટલા પરિવારને વસંત બાપુને એમ કહેવાય ગુરુસ્થાને હશે, એ શિષ્યો કેવા ભાગશાળી કે જેના ગુરુને આજ ચાંદીના સિંહાસને બેહીને વિશ્વવંદની મોરારી બાપુની હાજરીમાં ગુજરાતના તમામ સંતોની હાજરીમાં જોઈને સન્માન થતું હોય તો એવા કોના ગુરુ બીજા એવા. એને હું ધન્યવાદ આપું છું એ પરિવારને કે જેને સાહેબ આવા ગુરુ મળ્યા છે. આ ભરોસાની વાતો છે ભાઈ. બાકી હમણાં એક ભાઈએ ધીરુભાઈ કીધું કે કેમ ભાઈ નિરાશ થઈને બેઠા તક, નિરાશ નહીં, બે વર્ષથી મારા વાઈફ વાયોલિન શીખે છે. બે વર્ષથી વાયોલિન શીખે? હા, બે વર્ષથી શીખે છે. તા કે કેટલું શીખ્યા? તા કે બે વર્ષે હમણાં ખબર પડી કે આ ફૂંકથી નથી વાગતું અને ઘઉં પડે. જીવન જીવવાની કડી ક્યાંથી મળે છે? ગુરુ પાસેથી. અને ભરોસો લાગી જાય કા માણસને એમ કહેવાય કે કા ભરોસાથી માણસ એમ કહેવાય કે પરમાત્મા બાજુ વળે છે, અને કા નફરતથી પણ પરમાત્મા બાજુ વળે છે. બાપુ એક મુસ્લિમ છોકરો હવારથી ખાવાનું મળેલું નહીં, ગઈ રાતનું વાળું કર્યા વગરનું હવારમાં ખાધેલું નહીં સાહેબ, અને બે ટક માણા ચાંડી ગયેલો અને એમાંય કઈ ધંધો મળે નહીં, મગજ ફરી ગયેલો અને એમાં એ બાઘરો થઈને એમ કહેવાય કે એ ગામમાં લઈ આમ જામ નીકળ્યો એક ગામની બાજુમાંથી. એ સંતનું નામ ભૂલી ગયો, એ સંત કથા વાંચતા હતા. એ કથાની બાજુમાં લઈ મુસ્લિમ છોકરો નીકળ્યો એટલે એટલી જ ખબર કે આગળ કથા પૂરી થશે એટલે જમવાનું મળશે. ચિરુભાઈ એને મૂળ કહેવાનું, એને ભાવ એટલો જ હતો, બીજો કોઈ ભાવ નહીં, કે બસ અહીંયા કથા ચાલે છે ને એટલે અહીં પ્રસાદ મળશે, જમી લેશું. છેલ્લે બેઠેલો એમાં વક્તાએ જે કે દાદા ભાવુકથી મોઢામાં શબ્દ નીકળી ગયો કે મારો નાથ એવો દયાળુ છે, જગાડે છે બધાને ભૂખ્યા પણ કોઈને ભૂખ્યા હુમડાવતો નથી. મારો રાઘવ, મારો રામ છે, કોઈને ભૂખ્યા હુમડાવતો નથી જો એની ઉપર ભરોસો હોય તો. એમ કરીને વળી એને પદ ગાયું, ભગવાન છે એ બધાને હુતાને જગાડીને આપે છે, કોઈને ભૂખ્યા હુમડાવતો નથી. ઓલા મુસ્લિમ છોકરાને ગાય પિંચોટી ગઈ ને કે આજ હવે બપોરે ખાવું નથી, અને એવી જગ્યાએ હોઈ જાવ અને હવાર સુધીમાં જો રામ એનો મને જગાડીને ખવરાવે નહીં તો વ્યાસ પીઠેલી દાઢી પકડીને હેઠો નાખવો અને કાવા નવા ગલોંદા નાખો છો. હાથ ગામ ને હિમાડે જંગલનો રસ્તો, અને હાથ ગામનો હિમાડો રજભાઈ ભેગો થાય એવી જગ્યાએ એમ કહેવાય કે ઘેઘુર વડલો, એ વડલાનું નામ હતું ચોર વડલો, વહીવટ્યો વડલો, કારણ કે રાતે ચોર એનો વડલા નીચે બેસે અને વહીવટ કરતા ભાગ ન્યા પાડતા. એ વડલાનું નામ જ ચોર વડલો, વહીવટ્યો વડલો પડી ગયેલું, અને એવો વડલો મોટો કે એવી દાળવી તે ધીરુભાઈ એટલી બધી આમ ફેલાણેલી કે એ થળિયાની માથે પાંચ જણા રમી રમી એક એવો પગથો થળિયો, એટલે એ થળિયા માથે જઈને હુઈ ગયો. હવે બનેલો એવું બપોરે ત્યાં એક જાન રોકાણેલી, એ બપોરે જાન રોકાય ને પછી જાનને જે જગ્યાએ જવાનું હતું ત્યાં જાન ગઈ, અને રાતે એ વરરાજો બરોબર માંડવે આવ્યો, તોરણ ચડ્યો અને હજી ફેરાની શરૂઆત કરી. હવે આગલા દિવસોમાં કાંઈ એવા વાના ખવાઈ ગયા હોય કે વાયુ થયું હોય કે રામ જાણે, પણ આકળે આવીને વરરાજો પડી ગયો. તાત્કાલિક ભુવાને બોલાવ્યા, ડાકલા વગાડ્યા અને ભુવો અને સામે વરરાજો ધૂણ્યો, પડવાનું ભૂલી ગયો, ધૂણ્યા સડી ગયો. ખમા કોણ છો? તાકે એક નથી નવ ઘરા સંયમી, ક્યાંથી આવ્યા? તાકે વડલેથી. આવવાનું કારણ શું? આખી જાનિયા જમીન અમને જમાડ્યા નહીં એટલે વાહે આવ્યા છી. ભવોઈ તે તમને કોઈ મોટી સોટલી વાળો ખમા. હવે જો વરરાજાનું નામ લીધું સોયતલા નો કાઢી નાખો તો કડગુ મળ્યો અને ભી મળ્યો તારી વાહે કરો દાંત કાઢમાં. આ દાંત ની વાત નથી બેટા, જાન ક્યાં ન ખાવું. અંતે એમ કહેવાય કે દેરા ને દબ્યા ને કીધું
કે અમારે બીજું કાંઈ નથી જોતું, અમને ખાલી ખાવાનું આપો. એટલે ભવાઈએ કીધું કે 9 થાળી તૈયાર કરો. અને આખી આખી થાળીઓ તૈયાર કરી વરરાજા માથે લઈ હાથ હાથ વાર ફેરવીને 15 જણા જઈને જાવ વડલે મૂકી આવો. અડધી રાતનો મજૂર ભાંગેલો અને 15 જણા જઈને 9 થાળીઓ એમ કહેવાય કે વડલા એઠે મૂકી આવ્યા બાપુ. હવે ઓલા 15 જણા એ થાળીઓ મૂકી અને અનુભાઈ જાલી ત્યાં નીકળ્યા, ત્યાં ચોર ત્યાં આવ્યા, હાથ ચોર. આમ જેમ બત્યું કરી ત્યાં તો થાળીઓ પડેલી કે ભાઈ ભાઈ જો કામ થઈ ગયું, વંડ્યું ઠેકી ઠેકીને આવ્યા, વાડ્યું કૂદીને આવ્યા અને ભારેને ભૂખ લાગી હતી અને ભારે કામ થઈ ગયું લ્યો. એટલે એ ચોરનો જે સરદાર હતો એને કીધું, ખબરદાર હો કે ખાતા નહીં, કોઈ ઝેર નાખેલો છે તો ગોટો વળી જાઓ. એક જણો થાળી અડ્યો ને તો ઓલી ડાયલ ને શાક હજી હહે કા હતા, કેલા પણ હમણાં જ કોક મૂકી ગયો એવું લાગે, એટલે માં ત્યાં ઘસે બત્યું કરો. બત્યું કર્યું, આમ વડલા માથે બત્તી કરી તો ઓલાનો નળો દેખાણો, ઓલું હુઈ ગયેલું કે આ રહ્યો આ હેઠો ઉતરે હેઠો ઉતરે નળેલી પકડ્યો. એટલે ભાઈ હુવા ગયો ને, હેઠો ઉતર ને હુવા દેનો દીકરો થા, એમ તો થાળીયું મૂકી ગયો ને પાછો હતાઈ ગયો, હાલા હેઠો બેસ. એની સામે હાત થાળીયું 9 થાળીયું મૂકી અને કીધું આમ ખા. કે ભાઈ મને ખા નહીં ને તો હોલ ડ્રાઈવી નાખશું, હાલે નવી થાળી માલી થોડું થોડું ખા. નવે થાળી માલી બાપુ થોડું 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 બધું ખબરાવ્યું. અને પછી ઓલે કીધું હવે ખબર એનો બાપ મરો હવે નથી હાલે એમ. કે ઘડીક બેસ, બે ઘડીક અડધો કલાક થઈ પાંડવભાઈ. પછી ઓલા આઠે એ કીધું કે તને કઈ થાય કે? હા મને થાય, કઈક શું થાય? એટલું જ થાય કે હવારે જઈને ઓલા સંતના પગમાં પડી જવું છે. એણે એમ કીધું હતું કે રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી, એ જ ઓલાથી આ વડલે આવીને હુઈ ગયો છો અને રામ હુતાને જગાડીને ખવડાવે છે. હું તો હુઈ ગયેલો હતો અને તમે હાથ જણાઈએ મને આ જગાડી અને ખવડાવ્યું, એટલે મારો રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી, મને ભરોસો બેહી ગયો અને હું મુસલમાનનો દીકરો થઈ અને જો મને એટલો ભરોસો થતો હોય તો તમે હાથ હિન્દુના દીકરાથી તમને ભરોસો નથી, ભલામણ તમારે સોર્યું કરવા જવું પડે. અને કહેવાય ગયું બાપુ એ આઠેય જણા હવારે આવી અને એ સંતની કંઠી બાંધી અને ઓલાએ પહેલો જ પદ લખી નાખ્યું કે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કાજ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. મારો કહેવાનો અર્થ એ છે કે જેને ભરોસો આવી જાય તો આ બધું સાચું છે, બાકી ભરોસો ન જ આવે એ અમુક જોઈએ. હાવ ભરોસા વગર ના હોય એની, આપણી ભેગો બેઠો હોય ને તો આપણે સામું જોયા કરે. હમણાં એક્સિડન્ટ બહુ થાય, ધીમી આગ ગયો, તું ઘીરે રહે ને પણ. આજ માફ કરજો, યાદ આવ્યું એટલે કહો. અહીંયા પણ એક સવારમાં એક વડીલનું આપણા ત્રાપજના અચાનક એમને અહીંયા અવસાન થયું, એના આત્માને પણ પરમાત્મા પરમ શાંતિ આપે. અને કહેવાય ગયો એનું જ અહીંયા મૃત્યુ તરત અહીંયા રાતે એટલા સંતો સાંજે અને અહીંયા ભજન, એ પણ જીવ ભલે નાની ઉંમર હતી પણ એ જીવ કાંઈક જોરાવર હશે કે એ અખેગઢના અને પહેલી વાર આવી અખેગઢમાં ઘટના ઘટી છે. એટલે એના આત્માને પણ પરમાત્મા પરમ શાંતિ આપે. ભાઈ ક્યાં ગયા? મેરાણભાઈ મેરણભાઈ ને વિનંતી કરું. કઈ વાંધો નહીં, હા આવે છે તો એક કડી ગાઈ નાખો એટલે રજૂ કરી દો. હા અને અહીંયા તો અમારે અનુભાઈ અમે રોજ અહીંયા હોઈએ એટલે અમે તો કેટલું ગાઈ ન ગાઈ અને સંચાલન કરતો ને પીરહવા નીકળે ને આમાં બટકા નો લેવાય. તો અનુભા આપ પધારો, અનુભા ને વિનંતી કરો એ એવી કઈક મોજ લઈને આવે. હે પંડ્યુ પીડાઈ નહીં
વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણા કાક બાપુ એ ઘણી ના પાડી પેન્ડ પીડાઈ ની વહમી વાતો કોઈ દી ફેરું ને નો ભણાય કે તો હેત હશે જો અહીંયા કેરું તો જોખમ જાણી જાય. બાપુ એક ભાઈબંધ ની પત્ની ને ખબર પડે કે મારો પતિ અમથો અમથો ત્યાં જાહે ને ઓલો એવો છે ઈ જાણી જાહે. સુદામા ને કહે છે ગોરાણી સાંભળી લ્યો, હે જો સુદામા એક જ વાર દ્વારકા ગયા અને એક જ વાર દ્વારકા જાય અને એના દર્શન દ્વારકાધીશ ના કરે તો ઝૂંપડી ના પુળા ડફો ડફ ફૂટી જાય અને હોનાના મેલ થઈ જાય. આપણે હિતેર હિતેર વાર ગયા ફેર ન પીડ્યા, કારણ કે આપણે કેવા હેતથી પગલું ભર્યું છે, કેવા વિચારોથી પગલું ભર્યું છે એના ઉપર આધાર. નરસિંહ મહેતાના કામ કરવા માટે ભગવાન એમ કહેવાય 52 વાર જૂનાગઢમાં આવે અને આપણો પાડો આપણો હાદે નો સાંભળે. આપણી વખતે 108 ના નંબર નો લાગે. બોલો લ્યો, આ સુદામા સુદામા સાહેબ પોરબંદર થી દ્વારકા ગયા. પહેલો જ ધક્કો અજમલ રાજા પહેલે જ ધકે. જેને અંદરની લાગણી હોય હેત હશે એને અહીંયા કેરા તો જોખમ જાણી જાય. સાહેબ તમે ખાલી ફોનમાં વાત કરતા હો, તા હામાં વાળો કે કેમ તમે આ ઢીલા બોલો છો, આ તમારા અવાજમાં ફેર છે. ફોન મૂકો, હું આવું છું રૂબરૂ વાત કરે, બાકી વાત મૂકો. આ હેત અહીંયા. અને બીજા હું કે સમજાતું નથી કે હરખાય બોલો ને, તું તો મૂકી જ દે હામેલી જ તે. જીવન ઠેઠ સુધી એક હરખું હોવું જોઈએ ભાઈ. આજો આ કોઈ આપણે કહેવાય નહીં, બધો ઘરનો ડાયરો બેઠો, પણ છોકરાનું વ્યવહાર થાય ને પરણાવો ત્યાં સુધી જે બે માણા ફોનમાં વાતો કરતા હોય એવા આખી જિંદગી વાતો કર્યા કોઈ દી. વ્યવહારથી લગ્ન સુધી જગા દાદા તમારે જેવા વડીલો બેઠા ને અમારા વાતો ન કરાય, પણ તમે બધા કોઈ ઓછા નહોતા. હે ઓછા નહોતા એટલે આમ છોકરાઓને બધાને આમ લેર કરવા દેતા. હકીકત કહો, જો આ જેના વ્યવહાર થયા હોય ત્યારે પછી ફોનમાં વાતો કરતા હોય કેવા પોસા પોસા થઈ જતા હોય. આપણને એમ થાય કે હા ઓગળી ગયો, આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. હાલો હું કહો, બોલો બોલતો કરી ગાય તો શું કે મારા બા છે આયા
જીવન મારું વાત કહેવાનો અર્થ છે કે એક રંગુ જીવન હોવું જોઈએ. બસ આનંદ થી જીવો તો આનંદ જ જીવો, એમાં પછી કઈ એમાં શું ફેરફાર. મળી જાય કે મારો બાપ જો મારો ભાઈ નીકળે તો મારો દીકરો રખડતો જ હોય. લે નહીં નહીં નહીં, જેની ભેળા બે હોય એ તો કાફરાય હોય કે સાહેબ પાછળથી વાત કરતો. જેના જેના અંતર જુદા હોય એની ભેગા બેસતા નહીં. જેનો વિચાર ઘડીએ ઘડીએ ફરી જતો હોય એવી વ્યક્તિ હારે બેસતા નહીં. ગાંધી બાપુ પાસે એક ભાઈ આવ્યા પોપી લઈને, પોપી એની ચીરું કરી અને થાળીમાં મૂકી અને ગાંધી બાપુને હકીકત બનેલી ઘટના નામ નહીં આપું. એને પોપીઓ આપ્યું, કીધું કે લ્યો બાપુ પોપીઓ ખાઓ. તો ગાંધી બાપુ કીધું તમે ખાવ ને થોડુંક. તો કે મારી ઈચ્છા નથી, મારું મન નથી. કે સારું, પોપીઓ પડી રહ્યા દીધું. ગાંધી બાપુ પાસે કુટિયામાં આટો મારવા ગયા, આટો મારીને આવ્યા તો ઓલો બેઠો બેઠો પોપીઓ ખાતો હતો. એટલે ગાંધી બાપુએ કીધું કે તમારે નહોતું ખાવું ને. તો મારું મન ફરી ગયું. તક આજ પછી કોઈ દી મારી પાસે આવતો નહીં. તક કેમ? તક પોપિયા ખાવામાં ઘડીએ ઘડીએ મન બદલી જતા હોય. આ દેશની આઝાદી માટે કોઈ દી આગળ ના હાલી શકે. ભલા માના તું આવતો જ નહીં કાલથી. વાત વાતમાં જેના મન બદલતા હોય, વાત વાતમાં જેના જીવન બદલતા હોય, વાત વાતમાં જેની થિયરી બદલતી હોય એ માણસ કોઈ દી માણસ કહેવાને લાયક. હમણાં ધીરુભાઈ બહુ સારી વાત કરી કે ગધેડાને ગાળ હોય જ નહીં. વાતે હશે યારું, દરેક પ્રાણીને આમ જુઓ ક્યાં કવામાં માળો હશે એ પારેવાને ખબર હોય. અરે હમણાં ભરતભાઈ બહુ સારી વાત કરી. રાજે પી ગયા ને પછી ઘર ભૂલી ગયા. એ કે હવે સારું જવું ક્યાં, આપણે ઘર હવે હવે હું કહીશું ક્યાં જવું. તો પોસ્ટ ઓફિસ જોઈ ગયા. હાલો પોસ્ટ ઓફિસમાં વહી જઈએ તો એ સરનામે પોગાડી દે એમ. દોડીને ડોટું દીધી ને તો બારી ખુલી હતી તો બારીમાં સારી હલવાઈ ગયા. ત્યાં પોલીસ કે માળા પી ગયા લાગે. તો પોલીસ મળ્યો વાહેલી ફડાકા પોલીસ વાળા બોલાવા. તો ઓલો કે એ મારો માં. તો બીજો હું કે શીકા મારે રાયડો નાખમાં. હા 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 એ શીકા પડે છે પોસ્ટ ઓફિસ માં શીકા પડે છે. આ કોક દુહો લખી ગયું છે. કોને આપ્યું? વાહ. દીપક બાપુએ ખૂબ સારા ભજનો સંભળાવ્યા. આજના પ્રોગ્રામમાં પ્રકાશ સાઉન્ડ છે, તાળીઓથી અને વધાવો. ઇઝ માય હોમ પીસ. પહેલો વહેલો પ્રોગ્રામ બાપુ મેં જે દી કર્યો, આ મારો પહેલો જ પ્રોગ્રામ છે. પહેલું વહેલું માઇક, જે માઇકમાં હું બોલ્યો ડાયરો, સ્ટેજ ઉપર પ્રોગ્રામ મેં આપ્યો તેથી પહેલું વહેલું માઇક હતું એ આ પ્રકાશ સાઉન્ડ હતું. તાળી ઉપાડો. અત્યારે જે માઇક વગાડે છે એને મેં હિસકાવેલો છે. રમાડ્યો છે મારા ખોળામાં. તમે એમ ન માનતા. હા, એવું કઈ માનતા જ નહીં. હું ખોટું બોલું એવું. ચંદુ અમારા અર્જુનભાઈ નો દીકરો છે બાપુ. આપે પણ એના માઇકમાં ઘણા પ્રોગ્રામ. પરસોત્તમદાસ બાપુ બેઠા છે અહીંયા પાદરગઢ. દીપક બાપુના પિતાશ્રી પરસોત્તમદાસ બાપુ અમારા ગામમાં પ્રોગ્રામમાં આવે ભજન કરવા. પ્રોગ્રામ કરવા નહીં,
હું છૂટા મંજીરા વગાડતો નાનો દીદી નાનો પડતા જેવું વગાડ્યું એવું એટલે એમ જ સહજ બેસીને વગાડું એને નો ના પાડીને એટલે અહીંયા સુધી પગ્યો છું. તમે એમ ન માનતા કોઈની કૃપા વગર થાય, પણ અહીંયા એક બહુ સારો દુહો લખાણો ભાઈ અકાદાન કઈ ગયા અકાદાન મારો અવાજ સાંભળતા હોય તો અહીં સ્ટેજ માથે આવે. બહુ સરસ દુહો છે મને ભાઈ હમણાં લખીને આપ્યો. અખે ગઢમાં ઓપતો એમ જ છે ને, હા એમ લખ્યું બરાબર છે. અખે ગઢમાં ઓપતો સાધુ માઇલો સંત રામચરિત રુદિયે ઘણું વેધુદાસ વસંત. તાળીઓથી વધાવો, બહુ સરસ દુહો છે. તો હું બોલું કઈ, તેમ કહો તો બોલું, હું નથી આ પર તાલો કોકને રજૂ કરી દઉં. કલાકારો ઘણા છે, કોને રજૂ કરું બાપુ? કોઈ નથી કેતો. હું જ બોલું છું, કોને રજૂ કરું એમ. ખબર પૂછીને વાલો દીપક બાપુની બાજુમાં જે બેઠા છે તખતાનજી એને સાંભળવાના છે. હમણાં મજાદાર બાપુને રાવતભાઈ બહુ મજા કરાવી એને. ધારી
અને ત્રિકમે લીધા જાય અને તેડી આહુડા એવા બાપુ ઠીક આનંદ કરી વસ્તુ જુદી છે પણ જોતા થા અમે બેઠા બેઠા ત્યાં જયારે ચાંદીના સિંહાસન ઉપર આપણે બેહવાનો જયારે જે તમે ફરતા જાઓ ને આવો ને જે જે થતું છું સાહેબ તમારા કપાળે કોની આંગળી અડે છે એનો બહુ મોટો ભાવ હોય છે ક્યાં દ્વારકાની નગરીનો રાજા અને ક્યાં એક પોરબંદરનો બ્રાહ્મણ પણ પરમાત્મા ડોટ ક્યારે દે છે જ્યારે એક સ્વભાવ તમારો જ્યારે રાખ થઈ જાય છે સ્વભાવ તમારો ગરીબ થઈ જાય છે આર્થિક પરિસ્થિતિમાં સુદામા કેવા છે કઈ રીતે છે મને ખબર નથી પણ એનો સ્વભાવ રાખ હતો ભાઈ જેનો દ્વારકાધીશ મિત્ર હોય અને એ જ દ્વારકાધીશને જેથી મળવા આવે દ્વારપાળ સાથે એવું રાખાપણું કરે છે એક શબ્દ બીજો નહીં ઓલા ધક્કા મારે અડહેલા મારે પૂછે ને ક્યાંથી આવો છો પોરબંદર થી આવો છો કેમ આવ્યા છો દ્વારકાધીશને મળવું છે એમ તમારે મળવું છે દ્વારકાધીશ સુદામાનો દેખાવ કેવો હતો કે શરીર સુકાણા જૈના મળવા માટે થોડીક તકલીફ તો પડે યાર દ્વારે પોગે યા પછી જો આવી તકલીફ થતી હોય એ તો સદગુરુ જીતી શકે છે એ તેડી લે પછી ચાંદીના સિંહાસને બેહાડી દે છે ગુજરાતની એક પણ જગ્યા એવી બાકી ન હોય કે મહત આવીને તમને તિલક સદગુરુ તેડે છે બાપુ એક
અને કેવા ગયો, એને જે રસ્તે જવું હોય, જે કામે જવું હોય, ત્યારે પરમાત્માના ડગલા આગળ પડે. કાયમ નો એનો એક ભરોસો, મારો ભગવાન મારી હારે છે, મારી આગળ ડગલા માંડે છે, રોજ પગલા પડ્યો. અને બોલો રાજી થઈ જાય કે હા, મારો નાથ મારી આગળ થયો છે. ધમધમ સાહેબી ભગવાનની ખૂબ કૃપા. પણ એવી વ્યવસ્થા ફરતા એક દી ઘટના એવી ઘટી કે આ માણસ એમ કહેવાય રાન રાન ને પાન પાન થઈ ગયું, ખાવા ખીચડી નહીં ઘરમાં. અને કહેવાય ગયો જે લાલચુ મિત્રો હતા એ મળ્યા નબળી વાતો કરવા. એક તમને બધાય ને ભાઈ, મારે બીજું તો શું કહેવાનું, સંતો બેઠા છે, મારે બીજું ન કહેવાનું હોય. દુનિયામાં બધું કરવું પણ કોકની ટીકા ન કરવી છે, અદ્ભુત પાપ છે. બીજી વાત યાદ આવી એટલે કહો, કીધું છે બધા એટલે કહો, હવે આનંદ કરવો છે. આપણે ઘરનો ડાયરો છે, તમે ક્યાં કોક છો, હું ક્યાં કોક છો, અને હવે એ બીક તો છે નહીં, ખબર કે નહીં મળે, હરખું નહીં બોલો તો અમને જે મળવું થી મળી ગયું સાહેબ આજ આખા દિવસ થી. મહાપુરુષના મોઢેથી તમારું નામ લેવાય જાય ને તોય પૂરું થયું. ઓલો સુરદાસ રોજ મંદિરે આવે ને, રોજ સુરદાસ મંદિરે આવે એટલે કોઈ પૂછ્યું કે સુરદાસજી તમને હુજે છે કે ના? નથી હુજતું. હા બોલજો રાવ, મને હુજતું નથી, તો શું આ મંદિરે ધક્કા ખાવ? અને ત્યારે સુરદાસ બોલ્યો, મને તો નથી હુજતું, પણ તમે જેને પ્રતિષ્ઠા કરીને અહીં બેહાડ્યો એને તો હુજે છે ને, કે હું આવું છું. એ બસ તમારી નોંધ લેવાઈ જાય, વાત પૂરી થઈ ભાઈ. એક નગરના રાજા, એવા મહાન રાજા બાબુ, એવા સરસ રાજા, અને એવા સંત પ્રેમી, એવા બ્રાહ્મણ પ્રેમી. ત્રણ ત્રણ મહિના તો સત્સંગ ચાલે એની રાજ કચેરીમાં. અને એવા એવા પંડિતો, એવા વિદ્વાનો ને એમ કહેવાય કે એ બાબુ જે પ્રશ્નોત્તરી થાય અને એમ કહેવાય કે શ્લોકોના અર્થો સમજાવી દે, અને જે માણસ એમ કહેવાય કે સારા જવાબ આપે એને રાજા ખૂબ ઇનામ આપે. તો એક પણ સાધુ, એક પણ પંડિત, એક પણ બ્રાહ્મણ એમ કહેવાય કોઈ કોઈની ઘેરે તાણ નહીં, રાજા એટલું ધન આપે. પણ એ જ ગામમાં એક ખેડૂત બ્રાહ્મણ બિચારાને ગાયત્રી મંત્ર બાપુ ન આવડે, વર્ષે એક વાર બળવને દી બસ જનોઈ ફેરવી લઈ, બાકી નામ લેતા જાય, ભજન કરતા જાય, પોતાને જે નામ સ્મરણ આવડે એ જ કરતા જાય, બાકી કોઈ પણ બચારને સંસ્કૃત ન ફાવે, કોઈ કોઈ શ્લોક ન ફાવે, કોઈ પંડિતા નહીં કહે. એક દી એની દીકરી એમ કહે છે, એની દીકરી બહુ વિદ્વાન હતા જન્મ જાતો, એટલે એને કીધું બાપુજી આ આપણા બધાય પંડિતો, બધાય બ્રાહ્મણો, બધાય સંતો, રાજાની એટલી બધી એની ઉપર એમ કહેવાય કે અમીર વૃષ્ટિ થઈ છે, તો કેવડા સમૃદ્ધ થયા છે, તો તમે ક્યારેક કચેરીમાં જતા હો તો? ખરે બેટા હું શું જાઉં, મને કાંઈ આવડે નહીં. કે ના બાપુજી તમે કાલે જાજો, એટલે કાંઈ પ્રશ્નોત્તરી થાય અને તમને પૂછે એટલે કહેજો હું આનો જવાબ કાલે આપી, એ પ્રશ્ન તમે લેતા આવજો, જવાબ હું બાપુજી આપી અને જવાબ તમે કચેરીમાં આપજો. ટૂંકી વાત લઈ લો બાપુ. પછી તો આ બ્રાહ્મણ જાય, પ્રશ્ન મળે, જવાબ આપે, દીકરી બીજે દી જવાબ આપે. તમામ પંડિતોની એમ કહેવાય કે આ સાઈડ કાપી ગયા, અને દસે દિશામાં એ પંડિતના ડંકા મળ્યા વાગવા. પછી તો ઓલા પંડિતોને એમ થયું કે આ મળો આ ધૂળ ધોયો માણા હાવ, અને આપણા બધા કરતા વિદ્વાન નીકળ્યો અને અઘરા અઘરા પ્રશ્નો પૂછ્યો. પછી છેલ્લે એવું પૂછ્યું કે મહારાજ એને પૂછો કે ભગવાન કઈ દિશામાં મળે. બીજે દીકરી કીધું કેજો એને ઉત્તર દિશામાં મળે. ઉત્તર દિશાનો જવાબ મળ્યો. રાજા સમય જતા એકવાર એમ થયું કે હાલ ભગવાન મળતા હોય તો ઉત્તર દિશામાં જાઓ, અને ઘોડો લઈને એમ કહેવાય કે મહારાજા જાય છે ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં ગયા તો કોઈ આવા ધ્યાન સ્વામી બાપા જેવા મહાન સંતનો ત્યાં આશ્રમ સાહેબ, અને જ્યાં રાજાને આવતા જોયા હતા કે મારો બાફલી આવ્યો, રાજા મારે આંગણે આવ્યો. રાજાએ ઘોડું એમ કહેવાય કે આશ્રમમાં બાંધ્યો, આગતા સ્વાગતા થાય. મહારાજ ખોટું ન લાગે તો વાત કહું, બોલો ને બાપુ. શું વાત છે કે તમને આવતા જોયા ને એમાં હું અટકી ગયો, બાકી ઇન્દ્ર મહારાજ મને વિમાન મોકલું છે સ્વર્ગમાં આટો મારવા માટે, તો ખરેખર વિમાન પડ્યું છે, જો આપને અનુકૂળતા હોય તો મારી ભેગા હાલો. હવે આ આ મોકો કોણ મૂકે? ઘોડું પીડી રહ્યું આશ્રમમાં, રાજા ચડી ગયા, બાપુ આરે તમને કોણ બોલાવે ને એમાં બહુ ફેર પડે છે. ગયા સ્વર્ગમાં,
ઇન્દ્રહારે એમ કહેવાય કે વાતાઘાટ સંત કરી રહ્યા છે, પણ રાજાને થયું કે હાલને કોઈ દીને પહેલી વાર સ્વર્ગમાં ગયા હોય, પછી બે ને આપણે કોકને પહેલાં તો જાનમાં કોઈ મારો ભોજ્યો ભાઈ ન લઈ જતા, ભૂલથી જાનમાં લઈ જતા, આખું ગામનો જોઈ લેતા, ગામનું મંદિર થતું હોય નિહાયત વંદી વગર નીચે, પણ ગામનું મંદિર આવું જોતા આપણે. રાજા ફરતા 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 એમ કહેવાય કે જે આમ સ્વર્ગમાં આટા મારે છે, બાપુ ઇન્દ્રના મહેલ જેવો એક મહેલ બનતો હતો, એટલે સરસ મહેલ બનતો હતો. એટલે રાજાએ ઓલા જે કામ કરતા હતા એને પૂછ્યું કે ઇન્દ્ર મહારાજ આ બીજું મકાન બનાવે છે, એવું જ મહેલ બને છે? કે ઇન્દ્ર મહારાજ માટે નથી, તો કે મૃત્યુલોકમાં એક આવો રાજા છે અને એ રાજા એટલો એમ કહેવાય કે ધર્મ સાથે સંકળાયેલો છે અને એટલો બધો સંસ્કૃતિનો પ્રચાર કરે છે, પરમાત્મા એટલે એની ઉપર એટલા બધા મોજમાં છે કે રાજા જેથી ગુજરી જાય તેથી આ મહેલ મારે છે. હવે એ રાજા એ પોતે હતા, થોડુંક તો થાય કે ઓહો એક્ચ્યુઅલી યાર આવ્યા. બે ત્રણ દી આવડા અહીંયા રહ્યા, બે ત્રણ દીમાં એ પંડિતોમાં પુરુષોત્તમ બાપુ ગોઠવી નાખ્યું કે આ માળા આ ધૂળધોયો બ્રાહ્મણ આ પ્રશ્નોના જવાબ લાવે છે ક્યાંથી, અને બધું સંશોધન કરતા એ ત્રણ દીમાં જાણી લીધું કે આ તો એની દીકરી વિદ્વાન છે. રાજા જેવા આવ્યા એટલે બે ત્રણ જણા પડકે સડી ગયા, બાપુ ઓલા પંડિત છે ને એ જે આપણને જવાબ આપે ને, પણ વિદ્વાન તો એની દીકરી છે અને રૂપ રૂપના આભરણ ને એટલી સમજણ, આવું તો બાપુ તમને શોભે તમારા ગીરી. હવે ઓલો મેલ રાજા અને એમાં પડખે આવા વાજા આવા વાગ્યા. એવું છે કે હા સાહેબ અહીંયા ખાલી રાજમહેલમાં વાત થતી હતી અને રાજાનો જ્યાં વિચાર ફેર્યો એટલે પણ દીકરીને ખબર પડી ગઈ, બાપુજી હા અહીંયા રાત રહેવાય નહીં, હવે નીકળી જવાય, મારી તમારી સલામતી નથી આ રાજમાં. અને રાત નામ કે ભાઈ કોઈને ખબર ના પડે એ બાપ દીકરી એમ કે ભાઈ ગામ મૂકી નીકળી ગયા. હવે રાજા બાખરો બન્યો છે, ગમે ડ્યાલી એને ગોતો, એક ધ્યાન નહીં, સંધ્યા નહીં, પૂજા નહીં, ધ્યાન નહીં, સભા નહીં, શાસ્ત્રનું કોઈ, બસ એકલો ગમે ન્યાલી. સૈનિકોને એક જ વાત કરી, ગમે ત્યાંથી બ્રાહ્મણ નહીં પંડિતને ગોતો. આજુબાજુના રાજાએ સળાઈ કરી, અમુક ગામડા વયા ગયા, અહીંયા તમને બધું ભૂખે ભેળાઈ ગયું, વિચાર ફેર્યો ત્યાં વૃંદાની પાસે ભગવાન બાપુ ગયો, હો ગ્રામનો પૂરો હતો, નારાયણ હોવા છતાં વૃંદાને અડ્યો ને હેતા શાળીગ્રામ નો થઈ ગયો ભલામણ. માણાની હું હાલત થાય કલ્પના તો કરો યાર, શાળીગ્રામ થઈને પૂછે લ્યો 60 ગ્રામ વહી ગયો ડાફ દે. આ તો આવું કહું નહીં, મને મને ખબર હોય તમને ખબર પડી જાય, કારણ બધી ખબર છે કે આપણે ક્યાંય નહીં. અહીંયા રાજાની આ હાલત થઈ બાપુ, અને રાજા એક વાર કંટાળીને ફરી વાર ઉત્તર દિશામાં ગયા, ઈનો જ આશ્રમ ઈના ઈ શાંત, એ જ રીતે વિમાન પડેલું અને સ્વર્ગમાં જવાનો મોકો ટૂંકમાં મળ્યો અને પાછા સ્વર્ગમાં ગયા. તો બાપુ ઓલો મહેલ બનાતો હતો ને, બનતો હતો ને, આ મને દેવા બાપુ એ વાત કરેલી. બાપુ તો આપણા છે જ મોરારી બાપુ, પણ એનો પરિવાર પાસેથી આવી વાતો સાંભળવા મળે, કલ્પના તો કરો યાર. દેવા કાકા એ વાત કરે કે બટા બધું કરવું, પણ કોઈની ટીકા ન કરવી. ન્યા ગયા ને રાજા ફરતા ફરતા, તો ઓલો મહેલ બનાવતો હતો ને બારો, એ મહેલ બન, હિંમતદાસ મહેલ હાવ બન ને, ન્યા એક નાની એવી બાપુ ઓલડી અને ઓલડીમાં સાણ ભરેલું, એ ગઢિયું ભેહું હોય છે, કરતો લીલા કમજોર પોદળા હોય તો બાયું પોદળા હાટું બાંધે, એવા હારા પોદળા પીડ્યા હોય તો મેં હાઠીકું નાખ્યું છું. હવે તો એવું પોદળો ક્યાં જોવા મળે, માલે ડૂકી ગયા. રાજાએ પૂછ્યું કે ભાઈ અહીંયા ઓલો મહેલ બનતો હતો ને, કે મહેલ બનતો હતો, પણ હવે બન્યું એવું કે રાજાએ ઘોર પાપ કર્યું છે, બ્રાહ્મણના ઘર ઉપર નજર નાખી છે, એટલે હવે એ અહીંયા આવશે, એ ગુજરી જાય અહીંયા આવશે ત્યારે એને આ ઓરડીમાં રહેવાનું અને આ સાણ ખાવાનું. ઓહો કરી ભારે આવ્યા પાછા, પસ્તાવો થયો કરે રે, આવું આવું જીવવાનું યાર, અને આવી મારથી ભૂલ થઈ. હવે ગમે એમ કરીને આ દીકરીને ગોતો, ખબર પડી બાપુજી હવે જવાય
મળ્યા. આ દીકરી એમ કે છે કે મહારાજ મેલ ને ઝૂંપડી બે જોયું ને. ઓહો, હા બેન, હા બેટા, મારથી ઘોર અપરાધ થયો છે, મને ક્ષમા કર. ના, એ તો મને ખબર છે, તમારા અંદરની વાત હું જાણું છું. એસી ડબ્બામાં તમે મુસાફરી કરતા હો ને ટ્રેનના, તો તમે અંદર બેઠા બેઠા બહાર જોઈ શકો. આ મારા ભગવાનની રચના તો જુઓ, તમે અંદર બેઠા બેઠા બહાર જોઈ શકો, પણ બહારનો અંદર નથી જોઈ શકતો. પણ સદગુરુ ડોક્યું કરીને જોઈ લે કે અંદર હું હડો પીડ્યો, મને ખબર છે ભલા માણા આ માલગાડી છે કે એસી છે. હવે શું કરવું મારે? હવે કામ કરો મહારાજ, હું તમારી દીકરી થઈને તમારા ઘરે આવું, પણ આપણે વાત તો આવી જ કરવાની છે કે રાજાએ આવો ગુનો કર્યો. જો હવે જો માણસો તમારી ટીકા કરે, ખારે કેવું હતી ખોટા કર્મની લઈ ગયા નિંદક લો. હવે આ ખારીકું વેચી નાખો. અરે ભાઈ, બધા છે દિશામાં આવે તો દીકરી તો એમ કહેવાય કે રાજાના મહેલમાં સોળે શણગાર સજી નાટા મારે છે, પણ જેમ બાપની ઘરે દીકરી રમતી હોય એવી પરિસ્થિતિમાં. પણ ગામે નક્કી કરી લીધું કે આને રાજાએ આ દીકરીને ઘરમાં બેહાડી. આપણો રાજા થઈને કેવું છું, રાજા થઈને કે પછી આલ્યું બધું. બધા કોક નામથી બિચાર ખેતર ભેળવા જાય ને, દાડીએ ખડ જાય નહીં ને, પછી એમ કે ભાઈ જેને ખડ જોતો એ લઈ જાય, ગામમાં નીકળે ઘરની દાંતળીઓ વાળા નિંદણ કરી જાય, તમારું પારી જાય. આ મળ્યું ખેતર ખાલી, એમ કહેવાય કે આ રાજાના કર્મોને મળ્યા બધા, એમ કહેવાય કે દિશે દિશામાં વાતો કરવા. અને એક સમય ગયો ને ફરીવાર પાછા રાજા ગયા તો જોયેલું બાપુ તો એટલું સાણું ઓરડીમાં પડેલું, બાકી દુનિયા ખાઈ ગઈ. જા મહારાજે પાછા આવ્યા એટલે દીકરી કીધું, કા મહારાજ કેટલું પીડ્યું? હવે કહેવું બહુ જાજુ નથી, એક પૂરતું પીડ્યું છે. તક તો આપણે ફલાણું નગર છે ને, કે હા, એ નગરમાં એક હુતાર ભગત છે, એ જો તમારી નિંદા કર નાખે એટલે પાછા મેલના પાયા ચાલુ થઈ જાય. અને બીજાથી મહારાજા એમ કહેવાય, ખેડૂનો વેહ ધારણ કર્યો, ખંભે દતાળ લીધો, પાકડી પાકડી બાંધી છે, ધીરે 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 એમ કહેવાય, ગપાળ દતાળ ખંભે લઈ અને હુતારની કોહડે આવી અને આપે છે દતાળ, કે ભાઈ મને ભગત આ જરાક જાળી મારી ગયો મારા દતાળના દાતા, હા બાપા લાવો. એ ધીરે ધીરે કામ હાલતું જાય, વાહલો હાલતો જાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. રાજાએ જેમ આપણા હાદા ખેડું હોય અને જેમ બેહે એવી રીતે બેહીને બીડી ટેકાવી. બીડી તો પેલા વાળી, એક ખિસ્સામાં જરદો કાઢ્યો ને એક ખિસ્સામાં પાંદડા કાઢ્યા ને અને પંજાના શેડામાં દોરો બાંધ્યો ને બીડી બીડી ટેકાવીને કીધું કે ભગત, કે હા બાપા, આપણા રાજાએ કેવું કર્યું? કા હશે હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે કે પણ આપણા રાજાને આવું કરાય? બાપા હશે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે ભગત, પણ આપણો રાજા થઈને આવું કામ કર્યું ભલા માણા? એટલે આડે હાથી વાહલો હેઠું મૂકી અને ધીમેક દિન રાજા પાસે આવીને એટલું કીધું, મહારાજ એટલું સાણ તો ખાવું પડશે તારે, હું બિલકુલ નવીરો નથી સાહેબ, નિંદા સમાન કોઈ પાપ નથી. સુદામાએ શું કર્યું? કોઈની નિંદા ન કરી, કોકનું હારું જોઈને વખાણ કર્યા. ભાઈ 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 ગોવિંદ, વાહ કૃષ્ણ વાહ કૃષ્ણ. ખાલી દ્વારકાને કીડે ચીડ્યા ને સુદામા, તમે સાંભળજો એની પાસે, જો સાંભળો, સુદામા પાસે હતું એ બહુ જાજુ તપ કે કઈ ભજન બીજું જાજુ સહજ છે, પણ સહજ સોયત્રા કાઢ નાખે એવું છે. એટલું જ જો આપણામાં આવી જાય એ તો મારો બાપ દ્વારકાધીશ આપણે હાટું ડોટું દેવો, ખબર પડે ને કાજ આવે છે. મેં પૂછ્યું બાપુને, એકવાર પૂછેલું, બાપુ આપણે દ્વારકા જતા હોય તો પૂજારી વારાઘડીએ ફોન કરે કે કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા, આપણા દ્વારકાના પૂજારી આપણે જતા હોય તો કેટલે પહોંચ્યા. એટલે મેં કીધું બાપુ આને શું ઉતાવળે, આપણે દર્શન કરવાના હોય પણ વારાઘડીએ ફોન કરે. બાપુને જતા થતા તો બાપુએ શું કીધું ખબર?
કે આપણો અમુક મહેમાન આવતા હોય તો આપણે ખબર જ હોય કે ભાવનગર પ્લેનમાં ઉતર્યા છે, અને ભાવનગરથી મવા પોગતા એને કલાક હવા કલાક તો થાય જ તે, તોય આપણે અડધો કલાકે નથી પોગતા. પૂછતા એને કેટલે પોગ્યા, કારણ કે અગત્યનો એક મહેમાન આવે. એમ દ્વારકા આપણે કે જાતો હોય ને ભાઈ, તો મૂર્તિ તો ન બોલે પણ એ દ્વારકાધીશ બોલા આલા પૂંજારીને પ્રેરણા કરે, પૂછતો ઓલો કેટલે પોગ્યા, આજ મારે આજ કોક આવે છે મને મળવા માટે. સાહેબ હ એમ આ સુદામા જાય એમ કે બાકી દ્વારકાનો પંથ લીધો, પણ કેવા લાગતા હતા કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે આ હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, પથિક હાર્યો થાય છે, બ્રાહ્મણ હાર્યો જાય છે. હરે રામા હરે રામા રામ રામા હરે હરે, ધીરે ધીરે ડગલા ભરતા જાય પણ એ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે તમારો મૂળ હેતુ તમે ઘડીક વાર પૂરતો ચૂકી જાઓ, અને જે કામ કરવામાં તમને હૃદય નથી લાગતું ને એનો થાક લાગે છે. બાકી જે દિલથી કામ કરતા હોવ ને એના કોઈ દી થાક ન હોય ભલા માણસ. હે સુદામા જે અડધા પંથે પહોંચ્યા એટલે તાકે ઓલી વિચાર ડામાડોળ થયા, રસ્તે વડલો આવ્યો, વડલાના સાંયે બેઠા છે, પોળો ખાધો છે. ત્યાં રસ્તે જે માણસો નીકળ્યા ને એ વાતો કરતા હતા, બાપુ કે જ્યારથી દ્વારકાનો રાજા થયો છે કૃષ્ણ ત્યારથી તો એ બાપા આપણે લીલા લહેર છે. હવે આર્ય ભણવા વાળાની આપણી એની આ ગેરહાજરીમાં કોક આવી વાતો કરે, આપણા જ ગામનો આપણી જયારે રહેનારો, અને આપણે એમ કે ભાઈ એને તો મુંબઈમાં બહુ છે, આપણે અમને ખબર છે એને હું હોય બધું હાલી હું કદી ગયા એમને બધી, પણ તે તો એ ધ્યાન રાખ્યું ને સુદામાના બેઠા થઈ ગયા અને પોરના પલ્લા છેડ્યા, ભાઈ કૃષ્ણ ભાઈ હો a
કાળા રણસોડ તાતો મારા આંગળાના મરોળ સૌ પલટાના શામળા ઈ પરહમાન પરહમા દ્વારકા કેમ આવી ગયો ને સુદામાને ખબર ન હોય. આપણે ઘણા વાતો કરે સુદામા થાકી ગયા વડલા એટલે હોઈ ગયા. કૃષ્ણ ભગવાને પરસો પૂર્યો આંખ ખોલી તો દ્વારકાના ઝાપામાં ઈ દિશામાં છે પરસો પૂર્યો. તોડવી નાખ્યા પછી મળે ઈ કૃષ્ણ છે સાહેબ. ઈ ગીતામાં એમ કે કર્યા વગર મળતું નથી અને ઈ હાલ્યા વગર નો દ્વારકા નાખી દે. રામ રામ કરો આવી ગયા. તા તો ઓલા વાહણા લઈને આડા ઉભા હતા ત્યાં જાય ખબ ખબ કરતો મારે મળવું છે મૂળ વાત ને જ્યાં ચાલુ કરીથી ત્યાં ડાળી કે ન મળવા દેવાય કે પણ એનો મિત્ર છો અને દ્વાર પાળે બાપુ ધક્કો માર્યો હાલ 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 ભૂખ બળી તારામાં કે અમારો દ્વારકાધીશ તારી જેવાને મિત્ર રાખે. ક્યાં હોનાલી નગરી નો રાજા અને ક્યાં તું શરીર સુકાઈ ગયું છે દુબળો દેહ છે બોલે છે તો દાઢી ડગમગે છે. હું નહીં કીધું હોય મારો નાથ જાણે સાહેબ તો દ્વારકાધીશ જાણે ભલે આનો જવાબ મને બહુ ગયો સાહેબ. એને જ્યાં ધક્કો માર્યો અને સુદામા જે ધરતીમાં પડી ગયા અને અંદર આ ઘાત લાગી ગયો ખાય હાય હાય આવડા મને નહીં જવા દે. અત્યાર સુધી તો મારા શરીરમાં જોમ હતું પણ આ નહીં જવા દે એના આઘાતે મને પાંગળો કરી નાખ્યો અને કદાચ મેં ઊભો ન થઈ શકું. એટલે દ્વારપાળોને આંખમાં આહુડા સાથે સુદામા એમ કહે છે જો આ ગરીબ પણ ઉભલા આમો જોટો ન માર્યો નહીં તો તમે સાંભળી લો જેના હજી બાળકો નાના છે તે વૃદ્ધ ન હોય. અહીંયા સુદામાના બાળકો નાના છે દૂધ માટે રડે છે તો જેના છોકરા દૂધ માટે રડતા હોય એ બાપ કવડો હોય સાહેબ. એને કઈ રીતે તમે વૃદ્ધ કહી શકો? વૃદ્ધાપો બીજો નહીં થાક આય મારો ગઢપણ આવી ગયું ઠેઠ દ્વારકા પહોંચ્યો ને મને મળવાનો નહીં. હે ગોવિંદ દ્વારપાળો મને ન જવા ગયો તો પ્રણામ પણ હવે કદાચ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય અને મારો દેહ અહીંયા પડ્યો હોય અને દેહનો દેનારો દ્વારકાધીશ અહીંથી નીકળે અને પછી તમને પૂછે કે આ કોણ પીડ્યો તો એટલું તો પગે લાગીને કહું છું તમને એટલું તો કહેજો તમારો મિત્રતાનો દાવો કરતો નામ સુદામો હતો પોરબંદરનો બ્રાહ્મણ હતો એટલું કહેજો. મને ભરોસો છે મારો બાપ મારી લાશ ઉપર આહુડા પાડશે. વડીલ વૃદ્ધ દ્વારપાળા ઉભેલો ડોટ દીધ્યો એ ઘર બાપા બીજું બોલતા નહી હો કઈ આ છોકરાને ખબર ન હોય કે દ્વારપાળો ની ભૂલે મારા નાથને કેવા જન્મ લેવા પડે છે. બરાબર હું તમને પગે લાગો પણ એ છોકરાને ખબર ન હોય. અને બીજી વાત એ છે કે પાછું ભગવાનને અત્યારે મળવાનો સમય નથી ને એટલે તમને અટકાય પણ હું જ આવું તમે બતાવી બેઠા કરી આવશો તમે આ ઘડીક બેસો હું આવું છું. અષ્ટપટરાળીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. દ્વારપાળ જાય છે નારાયણને પ્રણામ વાસુદેવને પ્રણામ. આવો દ્વારપાળ પ્રભુ આપને કોક મળવા આવ્યું છે. કોણ છે ભાઈ? બ્રાહ્મણ હોય એવું લાગે છે. શું કનૈયો બોલ્યો છે બાપુ? દ્વારપાળ માફ કરજો ક્યારથી એ રિવાજ ચાલુ થયો કે દ્વારકાધીશ ને સાધુ ને બ્રાહ્મણો ને મળવા માટે મંજૂરી લેવી પડે છે. બોલ્યો છું દ્વારકાધીશ. દ્વારપાળ મને જવાબ આપો બ્રાહ્મણો ને મને મળવા માટે મંજૂરી લેવી પડે મારા કક્ષ સુધી આવવાનો એનો અધિકાર છે. નારાયણ માફ કરજો પણ એવું જોતા લાગ્યું નહીં ને દુબળો દેહ છે શરીર સુકાઈ ગયેલું છે
એટલે નારાયણ માફ કરજો. અચ્છા, ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. ઓ, બ્રાહ્મણ છે, પોરબંદર થી આવે છે. હા, નારાયણ કેશવ તારી મિત્રતાનો દાવો કરે છે. તો તો ઉલાળા ભીડો નાખવા નારાયણ દ્વારપાળ જટ મને નામ ગયો કે નામ સુદામો. તાર નામ રે સુણીને વાલો સુદામાના પગ ભૂક્યા. ખાલી આઠ પટરાણી અને દ્વારકાધીશ આ નવ જણા જો સુદામાને આવી રીતે સિંહાસને બેહાડતા હો. આ બાપુ કેવડો છે! એ તો એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયાનો મળ્યા છે. ઈ જેને તિલક કરતા હો. હવે આપણે જોવાનું છે, જવાબદારી બહુ મોટી નાખી દીધી. સુદામાને કૃષ્ણ પગ પખાડતા હોય, એને કુંભમાં નહોતા પગ પખાડ્યા કોઈ. ભગવાનથી મોટા થવાની વાત બિલકુલ નથી કરતો, ધ્યાન દેજો.
પીડાની પ્રાકાષ્ઠા એ પહોંચેલો અવતાર હોય તો એ કૃષ્ણ છે. આજ આવી રીતે જીવી શકીએ છીએ. આનાથી મોટો તમારે સતયુગ ક્યાં લેવા જાવ, વાત એટલી છે. બસ ભેળા રહો, આનંદ કરો, ગામમાં હપ રાખો. તમારા ગામમાં કોણ આવે છે એ જોવો, માણસના પેટ ના થાવ. આ જોખી વાત કરું તમને, આ ગામની જવાબદારી છે. પણ આનંદથી જીવીએ, ગામમાં હપ છે, નો કોઈ પ્રશ્ન નથી. પણ હવે વધારે હપથી જીવો, એવા ઉત્સવો કરો ગામમાં, એવો આનંદ કરો. સાહેબ બિલકુલ સારું નથી લગાડતો, અખેગઢના કઈક ભાગ હોય, બે મહિના ન જાય તો બાપુ આટો મારો આવ્યો હોય. અને એને લીધે આજ કેટલા સંતો આ ગામની બજારોમાં, આ ખેતર છે એને 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 હું પૂઈન કર્યા છે એના વડવાઈ. જય હો મારા બાપ, જય હો. ખરેખર બિલકુલ મારે રૂડું લગાડીને ક્યાં સાહેબ કઈ કાપો બાળો. પણ આ વીતેલી પળમાંથી પસાર થયો છું, મને ખબર છે કે આનાથી શું થાય. ખૂબ મોટા ભાગ છે તમારા, તમારા ખેતરમાં એટલા સંતોના પૂજ્ય બાપુના પગલા. અને મને નથી ક્યાંય સાંભળતું, મહામંડલેશ્વર બનાવ્યા પછી ચાંદીના સિંહાસને બેહાડવા માટે એટલા બધા સંતોની હાજરી હોય છે. એ આ ગામમાં બન્યું છે. પછી આપણે ન માનીએ તો ચાલુ, મન એવું છે ને કે સારું ગમે ત્યાં લઈ જાવ ને, તો આપણે મોટા મંદિરે ગયા તે પૂતળીયું જોતા બોલી પૂતળી બને બેને મંદિરમાં જો ને. પણ કારણ કે એ માટે ગોઠવું છે, મંદિરમાં પુતળા એ માટે જ ગોઠવવા આવ્યો છે. તું ક્યાં જાય એ અમારે જોઈ લેવું છે ભાઈ. બસ જે હેતુથી જીવીએ છીએ બસ એ જુઓ. સાધુ છે, વાત પૂરી થઈ. એને બદલે અવળી મોટી વાત બાપુ આ થાય. જીતુભાઈ આવીને અહીંયા હરિહર કરાવે, ગામના આ રીતે જોડાય, જેને જેને જે જે અમે જોયું, ગામ ઊભા પગે હતું છે, યુવાન મિત્રો બધા ત્યાં જમાડતા થઈ જોયું, ઊભા પગે રહ્યા બધા. અને પાંડવો વિષ્ણુ યજ્ઞ કરતા હોય સાહેબ, તો કૃષ્ણ પત્રાવળી વેચતો હોય, તમે કલ્પના તો કરો, સેવા કરવી નાની માના ખેલ નથી ભલામણ. હે બાપુ, હું આવું બોલ્યો છું આજ, મને આવું દેખાણું. કારણ કે મોરારી બાપુ કદાચ ગિરનાર જેટલો રૂપિયાનો કોઈ ઢગલ્યો કરે ને એમ કે બાપુ લ્યો એટલા રૂપિયા, અને અમારા દાદાનું નામ લઈને અમારા દાદાનું કંઈક બોલો, એ આ બાપ નથી. અગાઉ ઘટના ઘટી ચૂકેલી છે કે અમારો જ પરિવાર કથા સાંભળે, રિલાઈઝ બાપુ કે મારી કથાને કોઈ મુઠ્ઠીમાં બાંધી લઈ કથા નથી, મારી રામ કથા સર્વવ્યાપી છે. તમારી કથા 100% તમને કહી દઉં, પણ પાસ સિસ્ટમ નહીં, જે આવે એ બધા અહીંયા આવવા જોવે. ત્યાં કે ના, અમારા સ્ટાફ છે તો તમારી ઘેરે રાખો. ધીરુભાઈ ગુજરી ગયા, કોકિલાબેને બે ધક્કા ખાધા. એટલે એ કઈ અભિમાન કે ઓલા જેવી વાત નહીં, પણ કે હું કઈ રીતે હું આ રીતે મૂકી દઉં. હવે એ જે ન કરી શકતા હોય એ આપણા વખાણ ખોટા કરે. અમે જાહેરમાં કહીએ છીએ કે અમે ખૂબ વાંચી લીધા છે, ઘણું બધું વાંચ્યું છે, અને અમારો તો ધંધો એ જ છે ને કે અહીંયા જ્યાં હોય ત્યાં પ્રોગ્રામ હોય, ત્યાં ક્યાંક સંતોમાં ને એમાં જ હોય ને બધા આશ્રમોમાં. પણ સાહેબ આપણી અહીંયા આવીએ તો પીન અટકી જાય છે, બુદ્ધિ અટકી જાય છે. અને એ વસ્તુ આજે અહીંયા જ્યારે થઈ છે એનો ખૂબ ખૂબ રાજીપો છે. અને આ બધાએ પણ હજી ભાવથી બેઠા છે, બે ત્રણ જણા હોઈ ગયા થોડીક વાર, પણ એ તો પાછું આપણે વાડીએ કામ હોય ને પાછા રોજ બોજ ઉડકારવાના, ક્યાંય ભજન થોડું રોજ ઉડકારી આવે.
હા એ કરીએ કે હોય ભરોસો હોય ભજનમાં બેસી જાઓ અને રોજ નહીં જો વાડીએ તમે ન દેખાવ સાહેબ તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં ભરોસો હોવો જોવે રોજ નહીં દેખાય ત્યાં આપણે એ ભડકીને ડોહવું જાય હળંગ અમારે જે કઈ વાડિયું છે એક પણ વાડીએ તાળું નથી અને હું આ ઓલી વાડીએ તો ભાઈ બે વર્ષે જ નથી ગયો એટલે જાવું યાર એટલે આળસ નહીં એવું નહીં પણ એ જે ભાગ આપ્યો છે એ કર્યા કરે વધે તો આપે નહીં ત્યારે જય શ્રી કૃષ્ણ બિલ ભીર્યું ને દવાને આપ્યા ને બિયારણને લાવ્યા ને ટ્રેક્ટરના દીધા તારા છોકરા તક લગ્ન છોકરાને કરી નાખે તો રેડી લો તો હમણાં મારા છોકરાને લગ્ન થઈ ગયા હું અટક્યું કાંઈ ડો કાંઈ અટકવાનું નથી વેમમાં રહેવું નહીં અને આપણું છે એવું માનવું નહીં આપણી તકલીફો છે ભાઈ અહીંયા પડ્યું રહેવાનું છે ને એનું બધું ભરીએ છીએ ને હારે લઈ જવું એ ભૂલી જાય છે મકાન કરવાનું જમીન તારું બાપ હારે આવ્યું છે કેટલી વાર લાગે જો આમ લે આમ મોટરસાઇકલ આવે આમ લે આપણી નજર સામે ક્યાં પડી જવું નક્કી નથી યાર હાઈવે ઉપર બહુ ટ્રાફિક છે તો એક હાઈટ હાલીએ છીએ નક્કી જ નથી એ લો નહીં બોલે કોણ છે ઓળખાતા ના કઈ હું અહીં ગયા લાગે ક્યાં નહીં ભરોસો રાખો હારે જે લઈ જવું છે એ આ બધું લઈ જવું છે કર્યાવર તૈયાર કરવા મળો એ કે ભરત બાકી નો રહી જાય નહીતર એમ કહે ઓલો તારો સાંકળો નથી આમાં ભાઈ તું તો ઈંઢોણી નથી લાવી યાર એ કાયા રાણી ભરત ભરવાની વાતો છે એટલે બાપુએ તો એવું ભાતું ભરી લીધું છે અને એટલો બધો ધોધામાં નાખ્યો છે હવે એના સેવકોન ગામ જેટલું લેવું એટલું લઈ લે સાહેબ આમાં કાંઈ હવે ઘટે એવું છે નહીં એટલે એ ભલો લાગે મને એ નંદ બાવાનો નેહ જો એ નંદ બાબાનો નેહ જો જશોદા માનો વાલો રૂડો ખોડો એ જશોદા માનો આ મજા લેવામાં ભાગી જાવ મજા ન આવે આ જેટલા વહેલા વૈયા ગયા એ ખોટમાં ગયા કે નહીં મને કયો હે ઓર ઇંતજાર કા મજા લીજીએ અરે ભરત ખરેખર ભરત કોક આમ સારું બોલતું હોય ને તો આમ કારણ કે તમે જ્યાં સુધી શ્રોતા ન બની શકો ત્યાં સુધી વક્તા બનવાનો તમારો અધિકાર નથી જે સારું સાંભળે ભક્તિના નવ પ્રકાર એમાં પહેલી જ ભક્તિ શ્રવણ પછી કીર્તન પછી ગા પેલા શ્રોતા બન ઠાઈ ઠાઈ ને સાંભળ્યું છે બાપુ બહુ કેટલા વર્ષ થયા કાનદાસ બાપુ ને નારાયણ બાપુ તલગાદરડામાં તેથી આઈ એમ બાપુ ક્યાં કેવા આવ્યા હતા ક્યાં આપણે ખટારામાં ચડી છે હું તેથી નાનો આ મને બધા સાધુડા રાખ્યો બહુ ભાઈ એક તો મારા બાપાને બધા આજુબાજુના બધા ગામ વર્ષથી ઓળખતા લગભગ 30 વર્ષથી તો મારા બાપા બહાર નથી નીકળ્યા આ લગ્નમાં ઘડીક લાવ્યો તો મને ભાઈ વાડીએ મૂકી જા એક જ પસ્તાવો એને કોની હારે બેહવું ગામમાં એના જે મિત્રો હતા બે એ ગુજરી ગયા પછી ગામમાં લગભગ મારા બાપા ન થયા વાડીએ એની રીતે એટલે આ બધા સંતોને ખૂબ માનતા મંગલનાથ બાપુ જ્યારે સુધી જુનાગઢમાં હતા
એટલે તકુબા બે ગુણ ગાંધો જાય વાડીએ થી. અરે ઘણી વાર ચેકિંગ આવે તો રસકો સમજીને વૈયા જતા. મંગલનાથ બાપુ આપ પોતે તો પ્રજ્ઞા શખ્સો હતા, સુરદાસ હતા. એના ડ્રાઈવર હતા શંકરનાથ. આ સુરદાસ શંકરનાથ બાપુ નું મોઢું આમ થઈ ગયેલું ત્રાઉ છે. એને અહીંયા બાપુ હોલ હતો કેન્સરનો પેટમાં, કોઈ દવા નહોતા લેતા. એ ઘઉંની લોપરી આમ કરીને સાનકી કરીને ઓલો લાલ ગમખો બાંધી દે અને જીપ ઉપાડે. આનંદ બહુ કરતા. એકવાર ડીઝલ ખૂટી ગયું એટલે મંગલનાથ બાપુને ત્યાં દેખાય નહીં. પૂછ્યું, શંકર શું થયું, કેમ ઉભી રહ્યું? એ પૂઈન ખૂટ્યા. આવા સહજ સાધુડા બધા. એકવાર વાયરિંગ હળગી ગયું તો મંગલનાથ બાપુએ પૂછ્યું, શંકર હેની વાયસ આવે? ભક્તિ ફુવારો મારી ગઈ, ભક્તિ ઉભરો ને. એને તો 5-7 વર્ષ જ થયા શંકરનાથ બાપુને દેહ છોડ્યો. ખૂબ એને મંગલનાથ બાપુ દેહ છોડ્યા પછી જૂનાગઢ નથી રહ્યા, પછી પોતાની જ વાડીમાં કુટિયા બનાવીને પોતે રહેતા શંકરનાથ. એટલે કોક એને પૂછે ને શંકરનાથ, શંકરનાથ લગ્ન કરવા? નહીં કદવાવો, તાદી વાદે કદવા હોય સહજ. અને સહજતામાં જેટલું ભજન આવે છે એ બુદ્ધિમાં નથી આવતું. ભલામણ બાબુ, ત્રણ પ્રકાર છે પીડા. હમણાં જ હું અનુભવ સાથે વાત કરતો હતો, ત્રણ પ્રકાર છે ત્રિગુણ. એક પીડા, એક વેદના અને એક દર્દ. ત્રણેય વસ્તુ અલગ છે અને ત્રણેયના સ્થાને અલગ છે. પીડા મગજથી હોય, માનસિક પીડા, કુટુંબની, આર્થિક, માન, શારીરિક આ પીડા. વેદના શ્વાસ સાથે જોડાઈ ગઈ હોય, હાય હાય મારથી કેમ ન થાય. અને દર્દ એ દિલમાં હોય છે ભલામણ. આ બધી ત્રણેય ગુણીની ત્રાટીને હરખી કરવા માટે જો સમજો, પાછો તમે કહું સદગુરુ તો ખૂબ કેવો છે, ખરેખરો છે. ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કહેતા હોય કે આત્માને કોઈ બાળી ન શકે, જીવને, પ્રાણને, પ્રાણ એટલે આત્મા, એને કોઈ શેદી ન શકે, એ પલ્લે નહીં, એ બળે નહીં, આમ તેમ ઘણું કૃષ્ણ કીધું. પછી પોતે જગતગુરુ છે. પાછો ઈનો ઈ ચીરી નાખે, કારણ કે ઈ ના પાડે છે. પણ ઈ જે એમ કે આને કોઈ પલાળ, એને ઈ પલાળી શકે. એને એટલે કેવું પડ્યું કે સદગુરુનો શબ્દ કેવો છે, પ્રાણ વંધાણા અને પ્રીત બંધાણી. પ્રાણ વિધાણા પ્રીત બંધાણી, પછી દેખાણો દહમો દ્વાર. આજે પ્રાણની અને આત્માની વાતો જે અહીંયા આપણે બેઠા બેઠા કરીએ છીએ. અકારું ક્યાં સુધી બાપુ, એ તો કયો નગર. અમે તો 5 દિવસ સુધી બોલ્યા કરીએ, અમને કાંઈ હરામ બરોબર. હમણાં કામ હોય તો વાહ ઉડે હાવ, અને એમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે બાપુ. એટલે આચારસંહિતા આપણે અહીંયા કઈ લાગે એવું છે ને, આપણે કઈ એવું કઈ કરવું નથી. આમાં જેટલા બેઠા મળી એ કે ફોર્મ ભરવાનું નથી આપણે. એ કે પક્ષમાં, અ પક્ષમાં, કે ક પક્ષમાં, કે બ, આને કીધું સારું કલમ નો કલ, પછી સીધો ખટારો. ગણપતિ ની તળી જોડ્યું, વ ગાડી લઈ ગઈ, કે પછી ટટુ જેવા પાણીયા છે. અમુક તો નૈયા નૈયા બજારમાં ઢીકલા થઈ જાય એવા પાણીયા. અને એમાં એક પાણીયો તો હણ કોઈ નો નહીં ભાઈ, બહુ સરસ તકુ લઈ આવ્યા. બાબુ કેટલી ઘડી આપણે ઘડી કરવું કે શું કરવું? હું હે મને ખરેખર મોજ આવે, કારણ કે આ અમુક શ્રોતા ક્યાંથી મળે, આ ઘરના ઘરના ડાયરા ક્યારે મેળ આવે. હા, નહીતર મારો એક મિનિટનો કેટલો ભાવ છે ખબર છે તમને? આવા નવા પ્રોગ્રામ કરી તો પછી શું થાય, પછી પછી ધરાર, પછી જાહેર ના લોથા થાય. તો ખૂબ મને એક ભાઈએ કીધું, મને કે જો લગભગ મને કોઈ સંત નથી આવડતો, કોઈ સપાખરું નથી આવડતું. મને કે સંત પાકા કર્યા હતા, મેં તમે સંત પાકા કરો, હું મકાન પાકા કરું. કાંઈક તો પાકું કરવું જ.
પણ એ માની કૃપા હોય તો એ પાકા ના કરવાના હોય, ઉતરે. સાધુ ના દીકરા ને કઈ સોંપાયું પાકી કરવાનું ન હોય, ઉતરે. બ્રહ્માંડ ના દીકરા ને કઈ શ્લોક પાકા કરવાનું ન હોય, ઉતરે સાહેબ. અને કહેવાય ગયો ભારત વર્ષ એવો છે કે એક પણ વર્ણ, એક પણ જ્ઞાતિ. મને હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો એટલે કીધું કે ભાઈ તમે તમારો ધર્મ, તમે સનાતન ધર્મના વખાણ કરો છો તો શુદ્રથી તમે અભડાવ છો? મેં બિલકુલ નહીં, આવું ઠેરાવ્યું કોને? સનાતન ધર્મમાં શુદ્રથી અભડાવું એવું ક્યાંય લખ્યું જ નથી. કેવળ પૂજા કરવામાં એનું પહેલું સ્થાન શુદ્રને આપવામાં આવ્યું છે. પૂજામાં પહેલું સ્થાન હોય તો ખૂબ વાત, તો બેને જ પૂજાય, એક મુખને ને એક પગને. પૂજા હે નહીં થાય કા કપાળે ચાંદલો કરાય. અને કોઈને તમે મારા કપાળે હજાર ચાંદલા કરો ત્યાં સુધી ફેર ન પડે, પણ તમે તમે કોકનો અંગૂઠો પૂજો, પગ પૂજો, તો એનું કેટલું મહત્વ વધે છે? તો પગ છે એ શુદ્ર છે, એને તમે કઈ રીતે હળવા કહીએ કો ભલા મને? એ તો કયો તમે કોઈ 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 વરણ, કોઈ જ્ઞાતિ, કોઈ પછી આપણે ને આપણે માનસિકતાથી એમ કીધી કે દીદી અમને એવું ઘણી વાર થાય. મને કાલે જ એક ભાઈ મળ્યા, મને કે મા ભાઈ હું તમારી જેવું જ બોલું છું પણ ઉપડતા કેમ નથી? મેં તારો અંદરનો વિશ્વાસ નથી, તને અંદરથી અફાટફ થાય, મને સાંભળે છે કે નહીં સાંભળે, તને બોલાવ્યો છે તો સાંભળે. અંદરનો જે ભરોસો છે એ જ માનાનો વિજય છે. પણ બાપુએ કીધું છે એટલે છેલ્લો એક નાનો એવો પ્રસંગ ઘડીક આનંદ કરાવી લઈ અને ઘડીક દાંત કટાવી લઈ, પાછા કેદી ભેગા થાય ને બાપુ પાછા કેદી આવું પાછું સન્માનનું ગોઠવે મારો રામ જાણે. અને બાપુએ કીધું છે મોરારી બાપુ એ હમણાં કે આવું તંત્ર કર્યા કરવું. અમે આ વાતના સાક્ષી બન્યા એ વાત છે ને સાહેબ. આ પહેલાં તો આ રામ ને લક્ષ્મણ ને કૃષ્ણ ને આ બધા જેટલા 5000 વર્ષ સુધી આપણે વિયાવી આમ તો એ કાંઈ તેથી વિડીયો નહોતા, એટલે આ બાપુની કથા રાખવી પડે ને. નગર તેથી શૂટિંગ ઉતારી લીધેલા હોત તો એમણે સીડીઓ જ ન સડાવત. અરે ભગવાન ભક્ત કહું ભાઈ રોવે ને તોય જગતનું કલ્યાણ કરે. સાધુ બેઠા હોય, સંતો બેઠા હોય, જરાય વાતો ન કરાય. પણ રામ માં જાનકી નું અપહરણ થયું તો રોતા હતા શું કામ ખબર? જાનકી માં નું હરણ થયું એના દુખે કઈ નતા રોતા. પણ બરોબર ત્યારે કોઈને ખબર હોય ન હોય મને ખબર છે એટલે કહું. તેથી ત્યારે હું થયું ખબર, જંગલમાં સંતો રહેતા હતા ને વનમાં, તે સંતોને થયું કે હાલો ને આપણે પણી આપણે લગ્ન કરીએ. પણ તો બાયુ જોવે, તો બાયુ ક્યાંથી લાવવી? તાકે આમ જો રામ વનમાં આટા મારે છે તો આપણે છે ને મોટા મોટા પાણાનું બાયુ બનાવીને કોતરી નાખીએ અને પછી રામ આવે ને તો એનો પગ અટી જાય તો એ તરત બાયુ થઈ જાય. અહલ્યાનો એનું થયું કે આવું સમજીને પાણા મીડિયા કંડારવા ગડબડદાન ભીમદાન ફાટી પડ્યા. કે આપણા પાણાંજો એવું સરસ પૂતળિયું બનાવી નાખો અને ભગવાન રામ આવે ત્યારે એની રજ અડી જાય એટલે એ પાછી નારી થઈ જાય અને પછી આપણે ફેરા ફરી લેવું. ભગવાનને વનમાં ખબર પડી મારા બગડું બગડું ક્યાં આવડા. તે પછી ભગવાન શું કરવા મળ્યા ખબર? સીતાજીનું હરણ થયું તો રોવા મળ્યા. તો સંતોએ પૂછ્યું કે ભગવાન રોવે છે શું કામ? તાકે માં જાનકીનું અપહરણ થયું એટલે તાકે પાછું બાયુ માટે રોવું પડે. એ કે હા તક તો એ ધંધો નથી કરવો. પછી રામે દાંત કાઢી લીધા મગજમાં કે હારું જોજો. ઓલા પાણા નાખી દીધા ખાણીઓમાં પાછા, હજી પીડ્યા કોઈ જોતે લઈ આવજો અહીંયા. હા પાણા હારે પ્રીત ન થાય સાહેબ, એને તમારે જીર્ણોધાર કરવા પડે, એમાં ભરોસો મૂકવો પડે. અને એ ભરોસો છે એ જ મોટામાં મોટો ભગવાન છે. ભગવાન કોણ? જ્યાં આપણો ભરોસો લાગે ત્યાં. આપણા ઉર્ધન દાદાને આપણે વાળીએ પાણામાં જ કંડારીને આપણે મૂકી દઈએ, ત્યાં સિંદૂર આપણે કાળી સૌદેશને દીધ આપણે સોંપડી દઈએ, પછી આપણે ટાઈમ મળે ન મળે તો આપણને ભરોસો હોય ને કે બાબાની ખાંભી છે ત્યાં, ત્યાં થોડું કોઈ આવે એમ કરીને ઘણા ઘીરે હોય રે. હવે બાબામાં એ તેવડો હતો તેથી એ 300 વીઘા કરાવી ન જાત આપણી. પણ સદા ભરોસો હોય કે અમારા દાદા જ્યાં વાળીએ બેઠા છે ભલામણ. આ ભરોસો જેને હોય એનો જ આનંદ. અને એક નાનો કૃષ્ણનો પ્રસંગ કહી અને પછી આપણે દીપક બાબુ ક્યાં વ્યા ગયા? આમ સાધુ આમ પડખે બેઠા હોય ને તોય કરંટ આવે. અને તકુભા તમે આ કેવા ભાગશાળી છો. દીપક બાપુ હાર્મોનિયમ વગાડ્યું, દીપક બાપુ હરિયાણી,
અને જે સતત વર્ષોથી પૂજ્ય મોરારી બાપુની કથામાં બાપુની સાથે બેન્જોમાં સંગત આપે એ હિતાગીરી ગૌસ્વામી એ સાહેબ આજે અત્યાર સુધી બેઠા છે. અમારે હિંમતભાઈ બારોટનો દીકરો, બિચારાને મૂળ બે જ દીકરા છે, એક આ બીજો હુઈ ગયો, આ એનો બાપો ન્યાય બેઠો છે ત્યાં, હિંમતભાઈ બારોટ ત્યાં ઉભા થયો. હિંમતભાઈ જૂનામાં જૂના ઉસ્તાદ, એણે મારા મારી ભેગા તબલા વગાડેલા, તો મને નાનો ન સમજતા, હું બહુ ઝાઝા વર ખાઈ ગયેલો છું, પણ ઓલા ઉંદીડે ખીડે છે નાનો સૌ હાવ, આપણે હાથે થવું નથી. એટલે આ મારે મુકેશ બારોટ સારા તબલસી છે, તાળીઓથી એને વધાવો. અમારે રઘુરામ બાપુ દુધરેજિયા મૂળ કોદિયા અને અત્યારે તલગાજરડા રહે છે, તાળીઓથી એમને વધાવો. મંજીરાના માણીગર આગમ હગા, આગમ હગા, લગભગ કોઈ કામ બાકી નહી કે હગા, આપણે કે બાબા કેમ મને કઈ તો આપણે હગા રે ભાઈ, આ ઉંમરે મંજીરા વગાડવા નાની માના ખેલ ને તાળીઓના ગગડાટથી વધાવો. બાજુમાં વિજય બાપુ વધાવો તાળીઓથી વધાવો. પડખે ખેમરાજ ગઢવી, ખેર ખાઓ મંજીરાનો જૂનામાં જૂનો મંજીરા વાદક, બોલો. ઊંચા કુળનો આદમી નીચા કરે નહીં કામ, પણ ગણપત ભાંગે ગામ ખાતર ન પાડે ખેમરો. ખરેખર ઊભું નથી થવું, હવે હું ઊભા થાય ગયું, હવે તો દાંતે વી આવી ગયા. અમે ગામો ગામે ઊભા કર્યા, જો એનું ક્યાંય જો મેળ આવે તો થાય, એના રોગો જો ત્યાં જડે તો. મૂળ લગ્ન પેલા મંજીરા શીખી ગયા, આ મંજીરો એક જ વાદ્ય બાપુ એવું છે, લગ્ન પછી શીખાય, લગ્ન પેલા જેટલા શીખી ગયા હજી આમણામાં જ વગાડે છે. કારણ કે હામા વાળા પૂછે કે તમારો મૂર્ત્યો ધંધો શું કરત, હું કેવું કયો. ये अंदर की बात है, ये मौत थोड़ी भेसती लेवा जावी पड़े, आपड़े बाकी ने हम तो कल के तुम्हें मारो कांडू ये भी रीते पकड़ियो ने, मने नत लागतो कि आत्मा हस्त में लपचो होए. ખેતર પાળા જે ફેર્યા હોય ખબર હોય, ખેતર પાળા અંગૂઠો ઉડાડવાનો હોય, ખેતર પાળા પગે ગોર દાદા આપડા તમને કહું દેશી જેકા દાદા જેવા ખાધેલ પીધેલ પાંચ કેરી સુહી ગયેલા હો દાદા બે હોય, એ દાદા બે એમ નો હાલ, આ ભાઈ ને ગાડલું ઓઢાડી ગયો, પણ કે હુઈ ગયો છે ને તારે હેરે છે એકલો, ત્યાં સાપ એને પાછો હુવડાવી દે. અમુક હકીકત હો, પ્રોગ્રામમાં સાપ એવા આવે, એ ભજન ચાલુ થાય હુઈ જાય, પડખે પડખે બેઠે ને કે સાપ જયારે જગાડીએ પછી સાપ એને પાછો હુઈ જાય, ત્યાં જગાડ્યો હોય, જા હોય જા ભાઈ હોય જા, અલલલ હાલા રે હાલા. અમુક ખરેખર છોકરા હાટું રાંદલ તેડે, પછી છોકરાને કોઈ નો તેડે, એ રેઢા રખડતા નાક મોઢા આમ જો નાક માં લે તો હીરો ના લેમ્પ થતા હોય ફળાલ. મારું હાલે નહી પૂરું થઈ ગયું,
કારણ કે હામ હામી ઉપડે ને પછી કઈ ન હાલે કોઈ નું. રોકેટ ને હિહલીમાં મૂકીને પછી કરો તો વળી અધીર જાય, પણ અમે તો બજારમાં સૂટા મૂકેલા છે, કોની ખડકીમાં જાય એ ખબર નથી. ઓહો કેવા કેવા કામ કર્યા છે. પણ હવે મારે મૂળ મુદ્દા ઉપર આ બને એટલી હારી વાતો કરવી છે, કારણ કે હારા માણસો બધા બેઠા છે. બધે હારા જ હોય, પણ બધા એના વિષય અલગ અલગ હોય દરેક પ્રાંતમાં. પણ તકુભાઈએ અકરૂરને યાદ કર્યા એટલે મારે સહેજ નાની એવી વાત, આપ બધાએ વ્યાસપીઠ ઉપરથી પણ કરી છે. ગોપાલ બાબુ, આપ તો વસંત બાબુ સાથે ઘણા સમય તમે ઘણી કથાઓમાં રહ્યા છો. અમારે જેલમાં અમે એને ગોપાલ બાપુ એટલે જેલમાં એટલે એની કથા હતી, મારો પ્રોગ્રામ હતો. બસ તમે કંઈક ઊંધું ન સમજતા કે સાધુ તો આયર તો ઠીક, પણ સાધુ ક્યાં આવી છે? જેલમાં એક સાધુ બેઠેલો જટા બાંધેલી ઓડિયન્સમાં. અરે મેં કીધું બાપુ આ જાઓ તાર જેલર મને કે ક્યાં કરતા, મેં કહ્યું આને દો. અને પછી મંજીરા વગાડ્યા. બાપુ તમે કેમ આમાં આવ્યા? અરે મને કેમ આયા ભાઈ, ક્યાં કરે, તાવ ચડ ગયા થા મગજ મેં, દવાખાને મેં ગયા તો ડાક્ટર ને બોલા, ડાકલા એક બાટલા ચડાના પડેગા, તે બાટલા લેકે આયા તો સોય મુજે ખૂતા, તો જો કમ્પાઉન્ડર થા ને તો બાટલા કા ઘોડા થા ઓઈ માર દયા. કઠણાવે તો આમ આવે, એવું કઈ નથી. તમે ક્યાં આમ જો, ગમે એવા કપડા પહેરી લ્યો, હજાર ગાયોના ટોળાની અંદર એક વાસરું છૂટું કરો એટલે જેમ વાસરું એની માને ગોતી લઈને એમ કર્મ ગમે ત્યાં જાહુ ને જો ગોતી જ લેહે ભલા માણા. પણ તમે સાંભળી લ્યો કે હારો ગોવાળ હોય ને તો ખુબા તો ઈ કર્મ ભોગે ખરું, પણ ધાવવા ન દેવો એને, એને નાથી ઈજ કર્મને નાથી. અને કર્મ બંધન બળજો કરીને કમાણી કરાવતો કરાઈ દેજો, પણ એ નાથવા વાળો હારો સદગુરુ મળી જાય તો ભલા માણા. એટલે સદગુરુની જરૂર પડે. એટલે અમે જેલમાં ને પ્રેમદા બાપુની કથા, બાપભાઈ દેસાઈએ 99 કથા જેલોમાં કરવાની હતી, એમાંની એક આ કથા. તે વળી 4000 કેદી સાબરમતી જેલમાં, 4000 બેઠા એટલે કેટલા થાય બાપુ? એમાં વળી બાપુને હુજ્યું કઈક પ્રેમદાસ બાપુને, તેણે કેદીઓને પૂછ્યું, જ્યાં વાત હાલતી હતી ભગવાન વિષ્ણુ ગરુડે ચડી અને જ્યાં નીકળ્યા જૂડને બચાવવા, મોઢા માલીવાલાને હાથીને બચાવવા માટે ગરુડે ચડ્યો ગોવિંદ, આ પ્રસંગ આવ્યો એટલે એમાલી વળી પ્રેમદાસ બાપુ ઓડિયન્સને પૂછ્યું કે આ મુઆવ વિષ્ણુ ભગવાન ગોવિંદ ગરુડે કેટલી વાર ચડ્યો? ઈ ઓલાને ખબર હોય, ઈ ગોવિંદ ગરુડે ચડ્યો કેટલી વાર ખબર હોય? તીવડે અહીંયા હોય ઓલા કે ઈ અમને ત્યાં ખબર હોય, વંડિયું નું કયો તો કે હકીકત હો અમારી હાજરી. અમે વેલા કથા સાંભળી પછી હાંદની કથા પૂરી થાય પછી પ્રોગ્રામ, ત્યાં કઈ રાજ્ય તો પ્રોગ્રામ કરાય નહીં. જેલમાં 7 વાગ્યા સુધી મોડા મોડું, 7 વાગે તો પૂરું થઈ જાય, 7 વાગે પછી ડાયરો ન કરાય, નકર રોજ ડાયરા વાળા ન્યા ન્યા રહેવું પડે. 2-3 જણા એમને પૂછ્યું કે જા કોને કોક, તે વળી એ કોઈ જવાબ ન દીધા હતા. સંગીત વાળાને પૂછ્યું, તે ઓલો ભાઈ નાનું બાપુ વાયોલિન વગાડતા હતા, એને કીધું કે બોલ નાનું રામ ભગવાન કેટલી વાર ગરુડે સડ્યા? ઓલો કે મને મને વાયોલિન ની ખબર છે બાપુ, એ ખબર નથી. બીજાને પૂછ્યું, છેલ્લે આને પૂછ્યું ગોપાલ બાપુને, બોલ ગોપાલભાઈ, ગોપાલબાપુ બોલ કેટલી વાર ગરુડે ભગવાન સડ્યા? તો આ કે આને પછી તે બ્રેક એ લાગે, એ કે એને વાહન છે એનું, જેટલી વાર કિક મારવી હોય એટલી વાર મારે. તમે કથા આગળ કરો, કથા આગળ કરો. પ્રેમદા બાપુ કે એમ શું કરશો, પણ ગરુડે તો ઠીક ભાઈ, ઈ તો ખબર નથી અમને ગરુડે કેટલી વાર ચડ્યા હોય, પણ ઈ અમને ખબર છે કે અમારી ઓહરીએ કેટલી વાર ચડ્યો ઈ ભલા માણા. ઈ મોટી મોટી મેડિયુએ
યજ્ઞ હાલતો હતો. હું નામ નહીં આપું ક્યાં ગામમાં ક્યાં રાજમાં, પછી આપણને ખબર ન હોય તો એ નગામાં અત્યારે વીડિયા થતા હોય. પણ સત્ય ઘટનાનો પ્રસંગ, યજ્ઞ ચાલતો હતો, એમાં બપોરનો વિરામ, સાંજનું બીડું અમમાનું, યજ્ઞ પૂર્ણાહુતિના આરે, એમાં ટકુભાઈ ચારણ ગયા, ઘોડીને બહાર બાંધી, માંડવામાં તો વિરામ હતો એટલે બધા કોઈ હતા નહીં, અને અંદર ગયા, સાફી કાઢી, સાફી ભરી, બાકર નહીં, યજ્ઞમાંથી તીખારો લઈ એને ભોળા ચારણે ને સાફીમાં મૂક્યો, હવનમાંથી લઈ, અને અહીંયા હાજર હતા એને હોબાળો કર્યો, વિઘન નાખ્યું તમે, અપવિત્ર કર્યો યજ્ઞને, રાજાને બોલાવ્યા, રાજા કે કોણ છે એના કટકા કરી નાખો, જોયું તક ચારણ તક તો ઉભે રહી ભાઈ, એટલે કવિરાજ આવું કે પણ બાપા એમાં મેં ભૂલ શું કરી, અને તે દી જે પંડિતો બેઠા થાય એને કીધું ભયાનક ભૂલ કરી છે, અને તે દી ચારણ એટલું બોલ્યો છું કે જો મારી ભૂલ હોય અને રાજાનો યજ્ઞ જો વિઘ્ન આવ્યું હોય તો હવે યજ્ઞ પૂરીપૂર્ણ થયો ન કહેવાય ને, તક ના હવે અડધો બંધ કરી દેવો પડે, તક આ હાનનું બીડું છે ને, અને તમે જ્યારે જ્યારે યજ્ઞ કર્યા ત્યારે બીડું તો તમે હોમો છો કે માં બીડા લેવા આવે છે, ચંડીનો પાઠ થતો હોય છે ત્યારે, કે ના અમે હોમી દઈ, તો કે આજ મારી ભગવતી જો હાથો હાથ બીડું લેવા ન આવે ને તો છેલ્લા હવનમાં ભલે મારે પડી જવું પડે, પણ એક વાર ભરોસો મૂકો સાહેબ. સેલી આહુતિ, સેલો શ્લોક, અને કેવા ગયો સાહેબ, એમના હાથ મારા આવ્યા ભાઈ ભગવતીના, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. કારણ ત્યાં અંદરનો ભરોસો હતો, ભરોસો હોય ને એની આગળ બીજું કઈ આવતું જ નથી. આજ ભગવાન કૃષ્ણને વસુદેવને ભરોસો હતો કે નંદને ખોરડે ગોવિંદ ભોગી જાય તો પછી કંસના બાપની તાકાત નથી, ભલા માણા ગાનો વાળ વાકો થઈએ ક્યાંય. પાણીનો જાકારો જઈને મારે ટૂંકો પ્રસંગ એક જ બે મિનિટમાં લેવો હોય. એ કૃષ્ણ જ્યારે ગોકુળ આવી ગયા, વાગ્યા વધાયુના પાવા નંદ બાવાજીના નેહમાં, ફૂલડે ભરી આજ ગોકુળ કેરી હેરિયો તાતો કંપી રે ઉઠી કંસની કચેરી, હજી વેરી છે બાળા વેહમાં. અને પછી તો ધીરે 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 જે જગતને મોટા કરતો એને પોતાને મોટું થતા હું વાલ લાગે ભલા માણા, મળ્યો ગોઠણિયા ફેર હાલવા, પછી તો ભીત પકડીને મળ્યો હાલવા, અને પછી તો મારો બાપ સૂટા પટ્યો, ત્રણ વર્ષનો થયો ત્યાં તો ગોકુળ સર કરી નાખ્યું છે. બાપુ આ ગોવિંદ કેવો હશે, હજી જો વ્રજના જાડવા એની વાટું જોતા હોય, વૃંદાવનમાં એની બાગ હજી વાટ જોવે છે, અને એ બાગમાં બાપુ આજુબાજુમાં એ બાગની ફરતી દિવાલ છે, પણ એ બાગને દેખાય એમ જો કોઈના બે ત્રણ માળના મકાન હોય તો આજની તારીખે રાતે અહીંયા પડદા રાખવા પડે. આજની તારીખે એ નાનું વન છે, એ વનની વચ્ચે ભગવાન કૃષ્ણનો નાનો એવો મહેલ છે,
વન બેડરૂમ ઓનલી. રોજ રાતે ત્યાં શિંગાર મૂકવામાં આવે છે, સોનાના કળશા મૂકવામાં આવે છે, દાંતણ મૂકવામાં આવે છે, અને પછી ત્રણ ત્રણ તાળા મારવામાં આવે છે. સવારે જ્યારે તાળા ખોલે તો દાંતણ થયેલા હોય છે, પથારી વિખાઈ ગયેલી હોય છે, કહેવાય ગયો, ક્યારેક ક્યારેક વેણીના ફૂલ વિખરાણેલા પીડ્યા હોય છે. અને આજની તારીખે એવી માન્યતા છે, નહીં હકીકત છે, કે રાતે ઈ વનના તમામ ઝાડવા વૃજના નારી બની જાય છે અને કૃષ્ણ સાથે રાસ રમે છે. અને આજની તારીખે ઈ વનમાં કોઈને રાત નથી રોકાવાતું સાહેબ. અને જે ભૂલથી રાત રોકાઈ ગયો હોય તો કાં પાગલ થઈ ગયો હોય, કાંઈની દ્રષ્ટિ વહી ગયો હોય. અને ઘણા તો ગુજરી ગયેલાના દાખલા છે. અને એના દેહને પછી બારો કાઢવામાં નથી આવતો, એને ત્યાં ત્યાં સમાધિ દેવામાં આવે છે. 10-15 તો સમાધિઓ હાલની તારીખમાં છે. આ ભરોસાની વાત છે ભાઈ. નથી માનતા એવા જાય છે, એ આંધળાથી નાવે છે. કારણ કે તું દેખતો હતો તો એનો જોઈએ કે મારી ભૂંડા તારી કઈ એવી તાકાત કે તું મારું રાસલીલા જોઈએ કે તું રાસ રસો તે દી એ સમય થંભી ગયો તો ચાંદથી સહેજ ના ઘટાયું. દેવો આવ્યા થઈ નૃત્ય શીખવા, એ કોઈથી કાંઈ ના શીખાણું. હજી એની વાતો કરે છે મન રાયું. ખોલ ખિલખલાટ થી રમવા ગયો. માખણ નો રેવા દે, આમાં સમજાય? તમારી અંદર વલોવાટ હશે, એનું માખણ થયું છે, એ નારાયણ લઈ લેશે ભાઈ. પણ મંથન તો કરો યાર. આ મંથન મંથન વાળાની ઘેરે જતો હતો, બાકી તો ન્યાય હતા અમુક અમુક. મા જશોદા, તમારો છોકરો અમારું કઈ રહેવા નથી દેતો, આમ નથી થતું, ફલાણું કે ઠપકા ઓછા નતા આવતા. કૃષ્ણ કેવો પાછો જશોદા પાસે જુદો, ગોવાળિયા પાસે જુદો, ગોપીઓ પાસે તો હાવ જુદો. કુરુક્ષેત્રના મેદાનમાં જુદો, અર્જુન હથિયાર હેઠા મૂકી દે તો એમ ન કે જાઓ તમારા ભાઈ ભાઈ પેલા વાતો કરજો, ન વાત હોય તો જીવ ઘરે ખોટી કોણ પિંજરામાં પડે. નહીં, તારે જ કરવાનું છે. એ દેહ એ શરીર તારે જ ચાલવાનું છે, તારે જ પ્રોગ્રામ કરવાના છે, તારે જ દાંત કઢાવવાના છે, તારે જ ખેતી કરવાની છે, તારે જ નોકરી કરવાની છે, તારે જ કથા કરવાની છે. એવી રીતે જીવતા જીવતા, એવી રીતે આનંદ કરતા કરતા, જે કૃષ્ણએ આવી લીલાઓ જે કરી, લીલાનો અર્થ થાય પાત્ર ભજવવું, હાદી ભાષામાં નાટક ખેલ લ્યો ને હાવ આવો ખેલ નાખ્યો ગોકુળમાં. મારે વાત એ કરવી સાહેબ, એ લીલા કરતા કરતા દીપક બાબુ 11 વર્ષ 51 માં દિવસની રાત
ધીરે 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 થાતે એમ કેમ ગાયું છે ધણહેર માલી ચરીને એમ કેવાય ધીરે હાન ને ટાણે એમ કેવાય ગૌધન ગામમાં ધીરે ધીરે આવી રહ્યું છે ભગવાન ભાસ્કર એમ કેવાય રનાદેને ઓરડે જા દૂધનો કટોરો પીવે છે અને ગાયું એટલી બધી ઉતાવળી હાલી આવે છે કે પગમાની ખારી માંથી ધૂળ ઉડે છે કે યજ્ઞ ની યજ્ઞ નો ધૂપ થપાવે છે કૃષ્ણ ના ખંભે ગેડિયો છે પણ જેવી ગાયું ગામમાં દાખલ થઈ એની વાહે ધીરે 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 દખુભાઈ રથ આવે છે પણ જેવો ગામમાં રથ દાખલ થયો ને ત્યાં આખા ગામને હેરડા પડે કરે રે આજ કેમ ગમતું નથી આપણને કૃષ્ણ તો જાણે છે આજ પહેલી એવી ઘટના છે કે ઈ ગાયું લઈને આવે એટલે માં પાસે કઈક આચકલાય કરે માં પાસે કઈક તોફાન કરે માં દોડતી દોડતી ઘડી ગાયું બાંધવા જાય પછી કૃષ્ણ વાહ દોડ દે આવા રોજના ક્રમમાં આજ કૃષ્ણ ગાયું ને રેઢિયું ઘરે મૂકીને પોતાના કક્ષમાં ઊંધો હોઈ જાય છે આજ માને કેમ કહું આખા ગામને કોઈને હક નથી ભાઈ ના માં જશોદાને હેરડા પડે છે અરે ને આજ ગામમાં હોપો કેમ પડી ગયો છે અને અટારીએ ચડીને જોવે છે તો ગામની બાયુના ટોળે ટોળા ભેગા થાય હે બેન આ તને કઈ થાય કે આ મને આ હેરડા પડે છે હેરડા પડે છે એનું કારણ ની ખબર કે ના એક રથ લઈને આવ્યો છે ને ત્યારનો હેરડા પડે છે આપણે ઓળખતા નથી એને તો બીજી બાઈ દોઢ દેતી દેતી આવીને એટલું કહે છે કે હા બેન કાલે કૃષ્ણ જાય છે એ બાયું વ્રજમાં વાતો એવી થાય છે રે એ બાયું વ્રજમાં વાતો એવી થાય છે કૃષ્ણ બળભદ્ર જશોદાને ખબર છે કે ના કોઈ કહેતા નહી હો હા જશોદાને શું થયું ખબર કે આ ટોળે ટોળા ભેગા થાય જશોદાને એમ થાય મારા ગોવિંદ આજ નક્કી કઈક તોફાન કર્યા છે જશોદા દોડતા જાય ને ત્યાં તો બાયું વિખાઈ જાય માં પૂછે એ બેન મને કહેતો ખરી હું કે ભેગ્યું થયું ના કઈ નહીં અરે મને ગમતું નથી ગામના ટોળે ટોળા ભેગા થાય હું જાઉં તો બાયું ઉયું જાય નક્કી આજ મારા ગોપાલે કઈક તોફાન કર્યા છે કૃષ્ણના કક્ષમાં જાય છે તો કૃષ્ણ પણ ઊંધો સૂતો છે માં શું કે ખબર આ નથી એને ખાવા દેવું નથી બોલાવો મારે નક્યા જેવા તોફાન કર્યા એટલે મારી પાસે વાલપ કરવા નથી આવ્યો મારી પાસે આચકલાય કરવા નથી આવ્યો નક્કી આજે મોટા તોફાન કરીને આવ્યો નથી આજે એને મારે ખાવા દેવું માં જશોદા નથી જતા કૃષ્ણ નથી જતા ભડકારો લાગે જશોદા પાછી રાતે અટાડીએ છે બાપુ ગામ નથી હોતું આજ વિચારમાં વાતોમાં વિચારમાં વિચારમાં પ્રૌઢ થયું સાહેબ પ્રૌઢ થયું ને પાંજરિયું બાપુ આજ કૃષ્ણ ની વાહળી નો વાગ્યો વન વાહળી વાગી રે
કૃષ્ણની જે વાગતી ને એના ભણકારા વાગ્યા વનમાં. પ્રોઢ થયું ને પાંજરિયું, કંટીના સુર મળ્યા વાગવા ગામને જાબે વાત તો એટલી જ બાપુ, વાહિદું કરવા માટે ત્યાં જશોદાએ હાથમાં હાવણો લીધો. ધીરે 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 ગૌશાળા વાળે છે, કૃષ્ણ બેઠો અત્યારમાં કોઈ નથી ને, મારી માને હું કહી તો દઉં, મારે હવારમાં નીકળી જવું છે. કેમ કહું, કેમ નીકળું? પણ માં જેમ ધીરે 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 આમ વાળતા જાય, કૃષ્ણ ધીરે ધીરે પાછળ હાલ્યા જાય, પણ માં જશોદાનો પાલવ પકડ્યો. માં ગોપાલ, આમાં ઉભી રહી મારે કામ છે, તારી પાસે શું કામ હોય? કૃષ્ણ આખી રાત હું હૂતી નથી હો, અને સાંભળી લે ગોવિંદ, હવે તું નાનો નથી બાપ, હવે તારા તોફાન ન સારા લાગે છે, તો એટલું જ લે. ના બા, મારે કામ છે. પણ જશોદા બોલ્યા ને કે હવે તું નાનો નથી, કૃષ્ણને આધાર આવ્યો. જોજો, એક વાર, બે વાર, ત્રીજી વાર કીધું કે મારે ત્રીજી વાર નહીં કહું, હવે ઊભી રહે અને કૃષ્ણનું ગળું રૂંધાડું બોલવા બા. મારો ગોપાલ હાવણાનો ઘા કરી અને કૃષ્ણ હાવી જાય, જશોદા ફરી જાય, આ તો કૃષ્ણની આંખ બાળી શ્રાવણ ને ભાદરવા હેલ્યા છે. ગોઠળિયા ભર થઈ ગઈ, જશોદા ને ગાલ પકડી. ગોપાલ તારી આંખ વાલી આવું નીકળે તો જશોદાના ખોળિયા મારી પ્રાણ નીકળે, હું ન સહન કરશું. તારી સાથે છે માં, એક વાત પૂછું, બોલો ને બેટા. કેવી ઘટના હશે? બ્રહ્મ ને બેટા કહેતી હશે ત્યારે કેવું પ્રભાત કેવું હશે, તમે કલ્પના તો કરો. ગાયું કાન માનતી હતી કે આપણે હું વાતો કરે ત્યાં. મને માં તમે હમણાંથી બહુ કહો છો કે તું નાનો નથી, તું નાનો નથી, તો મને એ તો કેમ આવું? ખરેખર મોટો થઈ ગયો. હા ગોપાલ, હવે તું મોટો થઈ ગયો છે, કૃષ્ણ તો મોટો થઈ ગયો છે, તો હવે માં તું જ કહે કે હું મોટો થયો હોઉં તો મારી માં દેવકીને મારે છોડાવવા જવું જોવે કે ન જવું જોવે? કૃષ્ણને ખબર પડી કે માં હવે માં નહીં મૂકું, જશોદા નહીં જવા દે, કે હવે હું મોટો થઈ ગયો, જવું જોવે કે નહીં? ગોપાલ, આજની રાતની ઘટના એ કઈ નથી બીજી, કાકો ક્રૂર મને તેડવા આવ્યો છે. સવારમાં હું ને દાવ મથુરા જાય છે, સમય પૂરો થયો બેટા, ગામાં પાછો ક્યારે આવીશ? અવાય તો શું જીની વાત હશે, કલ્પના તો કરો. તને કરોડ દિવાળી ગોપાલ, જાઓ બેટા, કસનો સહાર કરો, મા દેવકીને છોડાવ. અત્યારે બાબાને ન કહેતા, નંદને ન કહેતા, પણ ઓલો થાંભલીને બધ ભરીને ઉભો હતો. ગોવિંદ સાંભળો છો, જો સદા મૂકી દો એને, હવે હવે આપણા હાથમાં નથી રહે એવડો થયો છે. ડોડ દીધી ભાઈ નદે, નંદ જશોદા અને કૃષ્ણ જેમ વેલ વીટવાઈ જાય એમ વીટવાળા ત્રણેયો. અને પછી ધીરે 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 કૃષ્ણ અહીંયા પાછા ડગલા લીધા, હાથ છોડાવતા છોડાવતા. તખદાનજી જેમ જેમ કૃષ્ણ પાછો હટતો જાય ને, નંદ જશોદા થોડીક વાર પૂરતા ભૂલી જાઓ, તમારી સામે તમારો બાળક કૃષ્ણ ઉભો છે, આજ અખિલ બ્રહ્માંડ નો માલિક તમારી સામે ઉભો છે. અને તમારું ઋણ
ખાધું છે મે, તમને મે સતાવ્યા છે, અને આજ કૃષ્ણ એમ કહે છે કે જશોદા માગી લે તારે શું આપવું છે, જે શું જોવે છે માગી લે. સાહેબ આ દેશની માં માગી જ ન શકે, શું માગે, અને ભૂલ્યા છે જશોદા શું માગું કૃષ્ણ તારી પાસે. દેવકી વસુદેવ નો દીકરો હોવા છતાં તું નંદ જશોદા નો કહેવાનો, આનાથી અમારે બીજું માગવાનું શું હોય. અને વાતે સાચી છે ને બાપુ, સેલિયાને ખાડી પરમાત્મા ને ખબર ના રહી, અને બાવડું પકડીને એટલું કીધું કે હા સંગાવતી આ કટાર તારા પેટમાં નહીં જાય, લક્ષ્મી ના પેટમાં જાય. માગી લે સંગાવતી, માગી લે ભગવાન ને ધગધગ્યો ઉપડી ગયો. માગ સંગાવતી, માગ શું સંગાવતી બોલી સાહેબ, શું માગો તારી પાસે, ક્યારના આપ કહી રહ્યા છો માગ સંગાવતી તો ગોવિંદ મેં જે થાળી પીરસી એવી પીરસી દે એકવાર તો તને ભગવાન કહું. તો જેને ખાંડ્યા હોય એને ખબર હોય કે પેટના દીકરાની આંખ્યું માંથી પગદીન કેમ નીકળી જવાય, પેટના દીકરાની માથે હાંબેલા કેમ હકારાય, એ તો આ દેશની માને ખબર પડે છે. શું ક્યારે કહો છો માગી લે માગી લે, માગુ એટલો જ આજ પછી આવી કોઈની પરીક્ષા ન કરતો. આ જશોદા કહે છે બીજી વાર સાહેબ સાંભળો, આયા પ્રભુ માગવાનું કયો છો, શું માગ્યા, તેમને બધું આપ્યું પણ છતાં જો માગવાનું તમે કહેતા હોવ તો માગું એટલું, પણ માગ્યા પહેલા મેં તને રમાડ્યો છે, મેં તને મારા ખોળામાં બેહાડ્યો છે, મારા થાનો લે ધવરાવ્યો છે મેં તને, તો એક માં કહેવાનો તો અધિકાર ખરો ને મારો, કે હા તો માં છો તું આશીર્વાદ દેવાનો એ મારો અધિકાર છે, કૃષ્ણ તને કરોડ દેવા જગતનો બાપ થાય છે અને મથુરાનો રાજા થાય ત્યારે તારે દાસ દાસીની જરૂર પડશે, અને દાસ દાસીની જરૂર પડે ને તો મને એને નંદને બેયને બોલાવી લેજે, અમે તારા દાસ થઈને રહેશું પણ તારી વગર અમે જીવી નહીં શકીએ ભલા માના. અને એ જ કૃષ્ણ માટે જશોદા કહેતા હોય કે મથુરાના રાજા ભારવાલા ને એવડી ને કે
ત્યાં કહેવાય ગયો કુબજા કાળી તો કેવો વનમાળી પાછું એમ થયું કે એને તો ગમતી હશે તો હજી કુબજા ને કૃષ્ણ ને ખોટું તો નહીં લાગી જાય ને Thank you.
ભક્તનો તારણ કેવો અમદાવાદ જેવા મહાનગરમાં એનો નગર છે દ્વારકાની યાત્રા ઈ સમય સંઘ કાઢે જાહેરાતો થઈ ગઈ જેને દ્વારકાની જાત્રાએ આવવું હોય શેઠ નહી એમ કહેવાય પેઢીએ નામ લખાવી જજો તમામ ખર્ચો શેઠ નો છે ઈ સમય કા 40,000 માણા ભેગું છે હા હા આથી અંબાડિયા નગર શેઠ ચડ્યો છે ગાડા જોડાણા છે રથડા જોડાણા છે કોઈ પગપાળા છે અજાણ્યા થાય તો બહુ મજા આવે આમાં કરતો એમ કે ભાઈ સંઘ ધીરે 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 બાપુ હાલ્યો જાય એ માય સુંદર ગણિકા ઈ જેમ ઉંમર નાની છે એવું દેખાડવા મહેનત કરતા હોય અને ભજન વાળા જેમ ઉંમર મોટી હોય એવું દેખાડવાની કોશિશ કરતા હોય શિંગાર બે સજે છે અને પોતાના દેહને વેચવા માટે તમામ પ્રકારના કેવાક શિંગાર સજી અને બાઈ જામ કેવાક અઠારીએ ઉભી છે ઘરે ના ના આ બધે ક્યાં જાય સંઘ ધીરે 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 પછાર થઈ ગયો હાય હાય કેવો ભક્તનો તારણ સાહેબ આવી વાતો લાખો રૂપિયા નો મળ્યો આજ કઈક ઉપડી છે અંદર થી સાહેબ તો 2 મિનિટ લેવી તમારે અંદર ભગવાન આવા કઈક અનુભવ થાય છે ખબર નહીં કેમ ઉપ થાય છે છેલ્લે એક વ્યક્તિ એને ખબર નથી આ કોણ છે ઓલીને ખબર નથી આ કોણ છે ઓલા ની ખબર નથી આને શું કહેવાય ઓલી ની ખબર નથી આને શું કહેવાય નગરના રાજા કરતા મોટો અરે બોલ ગાંડી લાગે છે જગતના તમામ રાજાઓનો રાજા રાજા ધીરાજ મારે ભાઈ ભાઈને શું થયું ખબર કે આ નગરનો રાજા એક રીજી જાય છે તોય હું આવડી છું તો રાજા ધીરાજ રીજી જાય તો મારે શું ઘટે હો નો વિષય હાય હાય નગર શેઠ કઈ તો થાય જો આથી ને બાળી પર શેઠ જાય છે મારે આવવું છે બીજા પડખ્યા ના ભાઈ તારે નો ભાઈ આ પવિત્ર સંઘ કહેવાય આમાં તારી જેવી ભાઈ આવે એનું મોઢું જોઈએ તો અમારે ઉપવાસ પડે તારે નો ભાઈ ભાઈ હું તમને નથી પૂછતી હું શેઠ ને પૂછું છું પણ શેઠ જો સાંભળો કઈ ખર્ચો તમારો નહીં હું અજાણી છું એ કેળા ની એટલે કઉ છું તમારે હારે ભોગી જાઓ ને ગાડા મારા હશે ખર્ચી મારી હશે તમને મારું મોઢું જોતા પાપ લાગે એ તો હું દૂર મારો ઉતારો રાખી પણ મને લેતા જાવી કેળાની હું અજાણી છું મારે દ્વારકાધીશ ને મળવું છે હવે આને દર્શન કરવા છે આખા સંઘને આને મળવું છે ટૂંકી વાત લઉં બધું હારે લીધું આ પાડી ગરુડ ના હિલા જેવા બળદાન અને કેવા ગયો તે દી 2000 કોરી લઈ નીકળેલી ભાઈ 2000 કોરી ની 500 ની થેલીઓ લીધેલી ભાઈ ઓ ચા પણ જા સંગ રાત રે ન્યા આવા ભજનિયા થાય
આ તો પતિ પાવન છે દ્વારકાથી સેવા કરનાર તે રાસ ગવાય જીવડો સાહેબ એમ કેમ દ્વારકા તો ભોગી ગયા હવે આને તાવને કોણ ભેગું રાખે એને એટલે આને બિચારી એની રીતે એક નાની એવી ઉલડી ફાડે લીધી અને એટલું સંતને કીધું કે મેં મંદિરનો કેળો નથી જોયો ને સોરી દ્વારકાધીશના દરબારનો કેળો નથી જોયો ને તમે જ્યારે જાઓ ને ત્યારે મને થોડુંક કહેજો તમારી વાહમાં હાલ્યા બાપ બન્યું એવું નાઈ ધોઈને ક્યારથી આપલા હમી બેઠી ઘડીક આ ઝુમર કરે નહીં 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 આ એમ નહીં નહીં સારું લાગે પાછું કાચ નાખે પાછી પગમાં જાંજર કરે નહીં 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 આ એને નહીં સારું લાગે અને વ્રજની નારી કોઈ કૃષ્ણને મળવા માટે ભાઈ તૈયાર થતી હોય એવું રૂપક પડ્યું બનવા ભાઈ આઠ નવ દહ નો ટકોરો થઈ ગયો સિંગારમાં ભૂલાઈ ગયું આને કોઈ બોલાવવાનું આમ જા બહાર જો ત્યાં તો બજારમાં હોપો પડી ગયો અને બાવરી બની ડોટ દીધી પુસ્તી અને આય જા બરોબર એમ કે બાકી દ્વારકાધીશના દરવાજે જા પોગું બોલો ભેટીએ તાળું દે છે અને બહાર ચોકીદાર ઊભો છે એ ભાઈ એ બોન ક્યાં જાશો હડપ હડપ કરતી મારે દ્વારકાધીશને મળવો છે હવે અત્યારે નો દર્શન થાય અત્યારે ભગવાન પહોંચી ગયા છે વેલા હવે જાગે ભગવાન વેલા ક્યારે જાગે તું કોણ છો હું ગણી ગયા છું અરે તારી ભલી થાય આમ જો તારું મોઢું અમારો ન જોવાય અને તું તો ભગવાન પાસે જાય તો અમારે બાપા આમ જો આખું મંદિર ધોવું પડે હું અધમ છું પાપી છું તો મારે મારું મોઢું એને ન દેખાડે પણ હું દૂરથી એનું મોઢું ન જોઈ શકું પેટીઓ ના પડે છે એટલું જ કહેવાય જો ના પાડશે ને તો હું નહીં આવું પણ એને કાનો કાન એટલું તો કે એક ગાંડી થઈશ તારા દર્શન કરવા માટે વજન વધ્યો 500 ની ઘરે ગયો પટારા મૂક્યો પટારો બંધ કર્યો પાછું એને થયું કે માળું હવારમાં ભૂલાઈ જાય આ બાઈ ને તમે શું એમ કેવું હાલની મૂર્તિને કાનમાં કહી આવું તો હું એની વચ્ચે પાપમાં લીધું નીકળી જાઉં ભેટ્યું આવ્યું બાઈ તો બાવરી બની પગથિયે પડી છે ક્યાં જાય પણ તાળું ખોલીને અંદર ગયો એટલે એમ થયું ભગવાન દ્વારકાનો રાજા જાગતો હશે ને ત્યારે આ પાછો શું કામ જાય અને ભેટ્યો ગયો ભગવાનને જે પોઢાડેલા હતા એનું કપડું ઊંચું કરી અને ભેટીએ એવું કીધું કે એક ભાઈ તને મળવા આવી છે ને એમ કહે છે કે તું તો અધમનો ઉદ્ધારક છો તો મારું મોઢું જોવાથી તને પાપ કેમ લાગે ભેટીયાને મારું આવું એટલે ભાઈ બીજી વાર પૂછ્યું ભગવાન કે કીધું ના નથી કીધું બીજી થેલી આપે હજી એક વાર કહો કે મને હવારે મળશે કે નહીં પાછો ગયો બોલ્યા કઈ ભગવાન ભાઈ ને ભરોસો બે ગયો જાગે તો છે તે બેઠો તો છે તે નહીં તારા વારા ઘડીએ જાય હું કામ અને ત્રીજી થેલી આપીને કીધું પેટિયા હવે તું એને એટલું કહેજે કે હવે તું ન મળીને તો એ કટાર ખાઈને ખોળિયા માલી પ્રાણ નાખશે પણ એ સંગમાં પાછી જવાની નથી સાહેબ ન્યા જા જાય છે તો શત્રુભુજ રૂપે ભગવાન ઉભેલો કે ભેટિયા ભેટિયો આખું છોડે છે કે આ છે હું પોતાના કરડે છે ઓટકળ હું સપનું તો નથી જતો ને ના 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 હું જ છું ત્યારે ફરીવાર મૂર્તિ બોલે છે હું જ કહું છું તને
તને અત્યાર સુધી પાણો દેખાણો એને હું પોતે દેખાણો છું, અને હવે તો એને જેટલી આતુરતા છે એટલી મને આતુરતા છે, અને જટ લેતી આવ્યો કાતો ભેટીએ નોટ દીધી પાયો બે વાર તો પડ્યો ઓ બેટા દીકરી જટ નોટ દે મારો નાથ ઉભો તારી રાહ ગણિકાનો ઉધાર કર્યો. નજરો નજર ભેટ્યા એટલે પૂજારી એ જોયું, હું અત્યાર સુધી તને પાણો માનતો રહ્યો, પણ આધમ છે આધમ છે, આ કઈ કઈ ગામે આને હાવ પવિત્ર કરી નાખી, અમે હારા છીએ અમે હારા છીએ એટલે અમારી માથે બધાય ઢગલો કરી નાખી, પડેલી કટાર હાથમાં લીધી ભેટિયાએ, કે નાથ હવે મને તું નાથોનો નાથ છો, અને હવે મને જો દર્શન ન દે તો મારા ખોળિયામાં પ્રાણ કાઢી નાખું. ત્યારે મૂર્તિ કીધી નાહક નો મરી જાય, પણ હે ભેટિયા તને વચન આપું છું, અને જ્યારે તારામાં ગોપી ભાવ પ્રગટ થશે ત્યારે હું તારી હામો નાસ્તો હોઈશ ભલા માણા. આજની તારીખે દ્વારકાના પૂજારી જો તો એવા ગોપી ભાવથી દ્વારકાધીશને લાટ લડાવતા હોય મારા બાપ, હે, કારણ કે ભક્તોનો તારણ છે. મતિ મંદ
रामचंद्र भगवान की ज्ञान स्वामी बापा की भगवान राधे कृष्ण महाराज की बाल कृष्ण भगवान की पिठड़िया हनुमान जी महाराज की जय सर्व भेक भगवान नमः पार्वती हर 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 महा